સબસ્ક્રાઇબ કરો આ ચેનલને। संसार सुख एमां पार, आपनो संसार सुख एमां पार, एमां आव्युं एक नजराणुं भालनो वारसदार। आपनो संसार सुख एमां पार, आपनो संसार सुख वारसदार, भालनो वारसदार। जीवन पथ पर आरो मार्ग हूँ मैं सजाऊं, आँच न आवे तूने कोई, जीवन मारूं तूने लुटाऊं, बनिश हूँ आधार जैनो तू हकदार, एमा आव्यूं एक नजराणू भालनो वारसदार, भालनो वारसदार। आपनो संसार सुख एमां पार, एमां आव्युं एक नजराणुं भालनो वारसदार, भालनो वारसदार, भालनो वारसदार, भालनो वारसदार। लाला वारसदार वालन 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 वारसदार। હવે ટીવી બંધ કરશો? એકની એક ડીવીડી 4-4 વખત જોઈ છે। ચંદ્રિકા ખબર નહીં આજ સવારથી આલોક બહુ યાદ આવે છે। મને એમ જ થયા કરે છે કે આલોક અહીંયા મારી આસપાસ જ છે ક્યાંક અને હમણાં મારી સામે આવી જશે ને જો આલોક મારી સામે આવી જશે ને તો હું દોડીને એને ગળે વળગાડી દઈશ। આટલા બધા બેબાકળા શું થઈ જાવ છો? 2 દિવસમાં તો આવે છે આલોક। 2 દિવસ ચંદ્રિકા, 2 દિવસ એટલે 48 કલાક અને અત્યારે મને 1-1 મિનિટ 48 કલાક જેવી લાગે છે। તમે જ મોકલ્યો હતો એને અમેરિકા MBA કરવા માટે। 48 પખવાડિયા રાહ જોઈ તો હવે 48 કલાક રાહ નહીં જોઈ શકો। સાચી વાત, મેં જ એને અમેરિકા ભણવા મોકલ્યો। પણ ચંદ્રિકા જો પરિણામ પણ જોયું ને કેવું આવ્યું। મેં એને અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં MBA કરવા મોકલ્યો અને ત્યાં મારો આલોક ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો। આપણું નામ એને ત્યાં પણ રોશન કર્યું પણ બસ હવે ધીરજ નથી। હવે તો એને વહેલામાં વહેલી તકે અહીંયા મારી પાસે આવી જવું જોઈએ। હવે ચંદ્રિકાને મળવાની બહુ તાલાવેલી છે। તમે આટલા બધા અધીરા શું થઈ જાઓ છો? ચાલો પહેલા છે ને દવા લઈ લો, નહીતર ડોક્ટરને તમને મળવાની તાલાવેલી થશે। ચાલો ચાલો। वालनु वारसदार वालनु वारसदार वालनु वारसदार वालनु वारसदार। उपाड़ो उपाड़ो केशव महाराज फोन उपाड़ो। 3जी वखत फोन करू छू। हे भगवान आ केशव बापा आज फोन ना उपाड़े तो एमने उपाड़ी लेजे। ઉપાડ્યો ખરો? હલો, હા હું વિક્રમ બોલું છું, મારા મામાનો ભાણિયો। પણ મામા કોણ? મારા મામા ભાસ્કરરાય ભાનુશાળી। ઓહો હો, તો વિક્રમભાઈ બોલે છે? હા બોલો બોલો। દુનિયા આખીને માના હાથનો ગાજરનો હલવો ભાવે અને અમારા રાજકુમારને કેશવ મહારાજના હાથનો। હા ખરો છે, વિક્રમે ફોન કર્યો કે નહીં કેશવ મહારાજને પૂછવા તો દે। હલો કોણ બોલો? અરે હું કેટલી વાર કહું, હું વિક્રમ બોલું છું। તમને નહીં, આ બેનને પૂછું છું। કેશવ મહારાજ, હું ચંદ્રિકાબેન બોલું છું। કોણ ચંદ્રિકાબેન? અરે કેશવ મહારાજ, ચંદ્રિકાબેન મારા મામી થાય, હું વિક્રમ બોલું છું। ઓહો હો, હા બોલો 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 મામી। મામી સવાર સવારમાં ભાંગ પીધી છે કે શું? હા કેશવ મહારાજ, હું ચંદ્રિકાબેન બોલું છું, ભાનુશાળી વિલામાંથી। અરે બોલો ચંદ્રિકાબેન। કેશવ મહારાજ, તારી તો તારું તો કચુંબર બનાવી નાખીશ। વિક્રમ વિક્રમ તું? મમ્મી તમે પણ? કેશવ મહારાજ ફોન મૂક, ફોન મૂક। હા કેશવ મહારાજ, હલો હલો, તને ફોન મૂકવાનું કહ્યું ને, આપણે ફોન મૂકી દીધો। વિક્રમ વિક્રમ, આ બધા ગોટાળા તારે લીધે થાય છે। મામી તમે ચિંતા ન કરો, હું રૂબરૂ જઈ અને કેશવ મહારાજને ગાજરના હલવાનો ઓર્ડર આપી દઈશ। પાક્કું પાક્કું। તને ખબર છે મારા આલોકને ગાજરનો હલવો બહુ ભાવે છે અને એ પણ કેશવ મહારાજના હાથનો। મને હંમેશા એમ થાય કે એને અમેરિકામાં આવી બધી મીઠાઈ મળતી હશે કે નહીં। મળે ને, મળે। અંગ્રેજી મીઠાઈ એ કેવી? પીઝા, બર્ગર વગેરે વગેરે વગેરે। હે ભગવાન, તું મારું માથું ખાવાનું બંધ કરીશ? હા। જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો ભાભી? અરે વિક્રમ દીકરા મજામાં? એકદમ ભાભી, આલોકના સ્વાગતની તૈયારીઓ કેમ ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ। અરે વાહ। અને હા, અમારો ભાઈબંધ ભાસ્કર કેમ નથી દેખાતો? હા કાલે ને કાલે જ આપણે સગાઈની વાત નક્કી કરી દેવી છે। આ ભાસ્કરરાય ભાનુશાળીની જબાન છે મામી। मामा આ ઉંમરે સગાઈ કરશે? યા આલોક કાલે આવી જશે એટલે તમે પણ તમારા જમાઈને જોઈ લેજો એટલે સગાઈની તારીખ નક્કી કરી નાખીએ. નહીં 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 જસ્મીનભાઈ, કોઈ સવાલ જ નથી ઉઠતો. આલોક અમારા કુલનો વારસ છે અને મારી આજ્ઞાને ક્યારે પણ નકારી ન શકે. હા પણ જસ્મીનભાઈ, તમે તમારી દીકરીને ઓકે ઓકે ચાલો ત્યારે મળીએ ત્યારે. જય શ્રી કૃષ્ણ. આવ હસમુખ આવ. ભાઈ ભાસ્કર, આમ બારોબાર નહીં એટલે એકવાર આલોકને પૂછ્યો તો સારું રહેત ને. હસમુખ, હું આલોકનો પિતા છું અને આલોક મારું લોહી છે. ભાઈ ભાસ્કર, જો મારે તો માત્ર એટલું જ કહેવું છે કે સંતાનો 16 વર્ષના થાય ને એટલે આપણે એમને મિત્ર બનાવી દેવાના હોય. જસમુખ, એ સંતાનોએ પણ મા બાપને મિત્ર સમજીને બધી જ વાત કહેવી જોઈએ. અરે આ શું મા બાપ, સંતાન, મિત્ર. અરે ભાઈ, આપણો આલોક આવે છે એની તૈયારીની વાત કરો અને આમ નવી ને જૂની પેઢીની વાત. ચંદ્રિકા, આજકાલની આ નવી પેઢીમાં ધીરજ ખૂટી જઈ રહી છે અને સહનશક્તિ તો રહી જ નથી. તો ધીરજ તો તમારામાં પણ ક્યાં છે? હા, આલોકને તો આવી જવા દો. આટલી બધી ઉતાવળ શું છે? નહીં ચંદ્રિકા, જે મેં નક્કી કર્યું છે એ મુજબ જ થશે. અરે પણ હું એમ કહું છું કે તમારે કંઈ કહેવાનું નથી, તમે માત્ર સાંભળો. આલોક ક્યારે આવી રહ્યો છે એની તપાસ કરો. અને વિક્રમ, હાજી, ફેક્ટરીએ ફોન લગાડ. હા અરે એક મિનિટ સાંભળો તો ખરો. બળવંતને ફોન કરીને કહે કે 3 દિવસ હું ફેક્ટરી નહીં આવું. જી, બધું સંભાળી લે. હા જી. હાલો. હા બળવંતજી, મામાએ કીધું છે કે અમેરિકાથી આવી રહ્યા છે એટલે નાના સેઠ 3 દિવસ ફેક્ટરીએ નહીં આવે. શું? સર તો કાલ સાંજ સુધી ઓફિસે હતા. એ અમેરિકા ક્યારે ગયા? લાગે છે મારાથી કંઈક બફાઈ ગયું. ના ના, એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે નાના શેઠ અમેરિકાથી આવી રહ્યા છે એટલે મોટા શેઠ 3 દિવસ ફેક્ટરીએ નહીં આવે. અરે હા, હું પણ નથી આવવાનો. અને ધ્યાન રાખજો, હું નથી તો કામકાજમાં કંઈ બાપતા નહીં. હા હા, નહીં બાફીએ. અને બળવંતજી, મિસ રૂપા ક્યાં છે? એ હજી સુધી આવી નથી. વાંધો નહીં, આવે તો જરા કહેજો કે વિક્રમનો ફોન હતો, મારે થોડું કામ છે. સારું સારું, ઓકે. મૂકો ધીરે રહીને. આ હવાર હવારમાં ક્યાં મેં બળવંત્યાનો અવાજ સાંભળ્યો. કાશ મિસ રૂપાનો અવાજ સાંભળી લેતો તો મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જતું. મિસ રૂપા, હાય રૂપા. રૂપા, કરક રૂપા. હાય રૂપા. હાય રાંજલ. હાય રૂપા, ગુડ મોર્નિંગ. ગુડ નૂન મોહન કાકા. હાય હેતલ. હાય રૂપા. હાય. શું ચાલે છે આ બધું? રૂપા, કેમ મોડી આવી? હા, ખબર નથી પડતી ઓફિસે ટાઈમે પહોંચવું જોઈએ? સોરી સર. સર, કાલે મારા દાદી બહુ બીમાર હતા એટલે એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. ઠીક છે ઠીક છે, હવે કાલથી મોડું ના થાય તેનું ધ્યાન રાખજે. અને હા, વિક્રમનો ફોન હતો, જરા વાત કરી લેજે. જી સર. કાલે રાત્રે તો તું ડિસ્કોમાં હતી. અરે એ તો બળવંત સર છે ને, શેઠની ગેરહાજરીમાં મોટા શેઠ થઈ જાય છે એટલે ઉલ્લુ બનાવવા પડે. ચાલો ચાલો, આલોકની ટ્રેન આવી જશે, ક્યાંક મોડા ન પડીએ. સાચી વાત છે, ચાલો. આ કોણ હતું? भास्कर राय भानुशाली हूँ भास्कर भानुशाली छू मुंबई थी बायरोड आवता तमारा दीकरा आलोक नु कार अकस्मात में शू 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 एटले शू थयो आलोक ने तमारा दीकरा आलोक नु मृत्यु थयु मामा अरे आ तो रमकड़ू छे अरे कोई आपणी साथे मजाक करे छे मामा आलोक भाई नथी अहींया तो एक मिनिट तो पछी आलोक क्या छे ए काका केम विक्रम करी क्यों ने हैं बस सालो मचाक नहीं पड़े हाथ पड़े भास्कर राय भानुशाली नु दिखलो आटली हलकी घट मचाक करशे वी अपेक्षा लो अरे मृत्यु एक क्यारे पण सरप्राइज गिफ्ट ना होय भास्कर भाई शांत था तारो दीकरो छे भाई 3 वर्षे घरे पाछो आव्यो छे आई एम सॉरी पप्पा मम्मा तू तो कहीं बोलतो ज नहीं खबर छे तने खबर छे चंद्रिका आजे मने ना रोकशो जेने वे मारू लोई सींची ने मोटो कर्यो छे एणे ज मारा कालजा पर घात कर्यो मम्मा तू तो विक्रम ने हसमुख काका साथे ए छोकरा आ हसमुख काका छे ने तारा दोस्त के यार नथी संबंधों की मर्यादा भूली गयो छे तू छोकरा भूली गयो छे भास्कर प्लीज टेक इट लाइटली पप्पा मारा थी काई तुमने बस मने तारी माफी मंजूर नहीं पप्पा मम्मा चंद्रिका चलो काका भास्कर भाई मारी बात सांभळ प्लीज केवी रीते शांत रहो हां अरे एक मजाक तो करी हती मैं अने अने माफी पण मांगवा तैयार हतो पण पप्पा એને इश्यू બનાવી દીધો इश्यू બનાવ્યો નથી પણ इश्यू બની ગયો હોત એટલે એમ कि मामा ने 2 एटेक आवी चुक्या छे व्हाट हां पण ए वातनी मने जाण केम न करी कारण के मामाए बधाने ना पाडी हती तमारू भणतर बगड़े तमे खोटा चिंता में आवी जाओ એટલે पण विक्रम तू तो मने कही सकतो हतो ने आलोक भाई ए बधामा हूं पण आवी जाऊ छु मारी साथे ज के भाव थाय छे अरे मने आटलो पारको समझी लीधो पप्पा तमे अने मैं पण आ शू कर्यु पप्पा ने कई थई जात तो ओ गॉड तमे मने बचावी लीधो I promise હવે પછી તમને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરું. કોઈ કામ હું નહીં કરું. I promise પપ્પા. હા ચંદ્રિકા, પ્રોમિસ તો આપ્યું છે, પણ જો આલોક મેં જસ્મીનભાઈના આપેલા વચન પ્રમાણે નહીં વર્તે, વચન નહીં પાળે તો સમાજમાં ઊભી કરેલી મારી શાખને ધબ્બો લાગશે. અને ચંદ્રિકા, મને હજી પણ ખબર નથી કે આલોક શું જવાબ આપશે. પપ્પા પપ્પા આલોકનો એક જ જવાબ હશે. મને મંજૂર છે પપ્પા, પરંતુ મારી એક શરત છે. પપ્પા મને માફ કરી દો. મને માફ કરી દો પપ્પા. સોરી બેટા. એ આલોક બેટા, તારું સ્થાન તો અહીંયા મારા હૃદયમાં છે. જો મારું સ્થાન તમારા હૃદયમાં હોત તો જ્યારે તમને બે એટેક આવ્યા ત્યારે બને જાણ કેમ ન કરી? અરે અરે બેટા, એ હાર્ટ એટેકની ચિંતા નહીં કરવાની. અરે આ તારા બાપને બે હાર્ટ એટેક હરાવી શકે એમ નથી, અને હવે તો નહીં જ, કારણ કે હવે તું આવી ગયો છે ને. મારો દીકરો આવી ગયો છે, મારો આલોક આવી ગયો છે, મારા વંશનો વારસ આવી ગયો છે. અરે ભાઈ, તમે લોકો કેમ આમ સિરિયસ થઈ ગયા? કાલે મારા દીકરાને જોવા છોકરીવાળા આવવાના છે. ભાઈ, મહેમાનોના સ્વાગતની તૈયારીઓ કરો. કાલે મારા દીકરાને જોવા છોકરીવાળા આવવાના છે. કે મામાને બે એટેક આવી ચૂક્યા છે. છોકરીવાળા જોવા આવવાના છે. કે મામાને બે એટેક આવી ચૂક્યા છે. છોકરીવાળા જોવા આવવાના છે. જો જા શો. ઓહો હો, આ તો આપણી કોલેજ ક્વીન સેહા. એ ચા નાસ્તો કરવો છે ને? હા કેમ નહીં, હું સેટિંગ કરી દઉં છું. પણ પૈસા? આપણો ચિત્રકાર આલોક અહીં આવ ને. બોલ ને. મિસ્ટર આલોક, તમે તમારી જાતને બહુ મોટા ચિત્રકાર સમજો છો ને, તો આપણી આ કોલેજ ક્વીન અહીંયાથી પસાર થાય એ પહેલા એનું ચિત્ર દોરી બતાવો. તો આપણે તમારા ગુલામ. નહીં તો મારે તમને 100 રૂપિયા આપવાના. આમ તો એની 10 રૂપિયાની હેસિયત નથી, 100 રૂપિયાની શરત લગાવી. ચલ મજબૂત. ચલો ટાઈમ ઓવર. ચાલ બતાવ શું દોર્યું. આ લે. હા એટલે તું શરત હારી ગયો એમ જ ને? અરે આલોક તો કોલેજ કે જોવામાં જ રહી ગયો. ડ્રોઈંગ કરે તો કરે કેવી રીતે? એટલે ટૂંકમાં આલોક શરત હારી ગયો. ચાલ લાવ ભાઈ 100 રૂપિયા લે. અરે જો લે, ઘણી વાર હારવામાં પણ જીત હોય છે દોસ્ત. એટલે કે ચિત્ર તો મેં દોર્યું પણ છોકરીનું નહીં, તારું. હે? પણ કાગળ તો કોરો છે. ભાઈ આ જુઓ. પાછળ તો ગધેડો દોર્યો. એ આલોક આ શું કર્યું? જો આપણા આનંદ માટે, આપણી ખુશી માટે કોઈ છોકરીને નીચું જોવાનું થાય એ આ આલોકને પસંદ નથી. ઓકે બાય. બાય દોસ્ત. હાય જલ્પા. હાય સ્નેહા. શું થયું? મોં લટકાવીને કેમ બેઠી છે? એક્ઝામનું ટેન્શન છે? અરે તો શું પ્રોબ્લેમ છે? અરે તું કંઈ કહીશ નહીં તો મને નહીં ખબર પડે. બોલ સ્નેહા, હું જ્યારથી આ કોલેજમાં આવી છું ત્યારથી મને એક છોકરો ગમે છે. અમે છેલ્લા 1 વર્ષથી સાથે ફર્યા અને હવે એ મારી સાથે વાત પણ કરવા નથી માંગતો. અરે અરે આખી કોલેજ પડી છે, ઘણા ફ્રેન્ડ્સ પણ છે. છોડ ના સ્નેહા, ફ્રેન્ડ્સ તો ઘણા બનશે પણ પ્રેમ તો એક જ જોડે થાય. એટલે હા, હું એને પ્રેમ કરું છું અને 2-3 દિવસથી એ મારી સાથે વાત પણ નથી કરતો. ચલ કોણ છે મને બતાવ. આજે મેં એના મોઢે આઈ લવ યુ ના બોલાવડાયું તો મારું નામ સ્નેહા નહીં. ચલ ચલ. અરે ત્યાં તો બહુ બધા ઊભા છે. અરે રેડ પહેર્યું છે એ. ઓકે એક કામ કર, તું આપણી જગ્યા પર જા, હું સુરેશને લઈને હમણાં આવી. ચલ જા. હે મિસ્ટર, સે આઈ લવ યુ. કાનપુરમાં હડતાલ છે કે શું? બોલો આઈ લવ યુ. આઈ લવ યુ. હવે તમારે આ જ વાત કોઈની સામે બોલવાની છે. ચલો મારી સાથે. સુરેશને હે મિસ્ટર, તમે તમારી જાતને સમજો છો શું? હા, તમને ભગવાને હેન્ડસમ બનાવ્યા એનો મતલબ એમ નહીં કે તમે ગમે તેની સાથે ફ્લર્ટ કરશો અને મન ભરાઈ જાય એટલે છોડી દેશો. સ્નેહા ચૂપ. મને ખબર છે છોકરાઓનું મન ભમરા જેવું હોય છે, ક્યારેક આ ફૂલ પર તો ક્યારેક બીજા ફૂલ પર. સ્નેહા એ પણ આ સ્નેહા એની ફ્રેન્ડ સાથે આવું બિલકુલ નહીં થવા દે. જો તેને અત્યારે ને અત્યારે આઈ લવ યુ નથી કીધું ને તો આ સ્નેહા તને એવો પાઠ ભણાવશે કે તને જિંદગી ભર યાદ રહી જશે. ચલ બોલ આઈ લવ યુ. સ્નેહા ચૂપ. તું ચૂપ રે. આ મારો સુરેશ નથી. હા તો સુરેશ કોણ છે? હું છું સુરેશ. આઈ લવ યુ જલ્પા. જલ્પા મને માફ કરી દે. તારાથી થોડા સમય દૂર રહ્યો તો મારા દિલમાં એક સન્નાટો છવાઈ ગયો, એક ખાલીપો લાગી રહ્યો હતો. આઈ લવ યુ જલ્પા. આઈ લવ યુ ટુ. ચાલ કેન્ટીનમાં જઈએ. આઈ લવ યુ. હા જો મિસ્ટર, ગેરસમજ થઈ ગઈ ને એટલે બોલાઈ ગયું. બટ આઈ લવ યુ બાબા. મિસ્ટર કીધું ને કે ગેરસમજ થઈ ગઈ એટલે બોલાઈ ગયું. બટ આઈ લવ યુ. ઓ મિસ્ટર, you are crossing your limits. ha I love you. yeah 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 Alok Bhanushali, I love you. My foot. I love you. Shut up. What happened? શું છે આ બધું? Sorry sir, મારી તબિયત સારી નથી. Love you. જુઓ મેડમ, આ શું કરે છે? નેહા, આ શું કરે છે? મેડમ, સોરી. આઈ એમ સોરી. નેહા, તારે આના માટે ફાઇન ભરવો પડશે. I love you. Huh? I love you. You? Get out. Sneha beta, શું થયું? અરે પપ્પા, કઈ નહીં. એ બાપ રે. આલોક. જલ્પા, કંઈક કરવું પડશે. આનું કંઈક કરવું જ પડશે. કોનું શું કરવું પડશે? અરે આ આલોકનું. અરે કોણ આલોક? અરે તે દિવસે જેણે મને આઈ લવ યુ નહોતું કીધું એ. ઓ, આઈ લવ યુ કીધું તો હતું, પણ કેટલા પ્રેમથી. એ એને પ્રેમ કશું ના કહેવાય. તને ખબર છે, કાલે રાતે મારા ઘરે પણ આવી ગયો. ओ नहीं, सपना माँ। अब तो सपने में भी आने लगे हैं प्रीतम। हमें करवानू काई नथी, आने ज तो प्रेम कहेवाय। प्रेम कशु नथी हाँ। अरे हूँ एने ओळखती पण नथी अने ए पण मने केटलुं जाणे छे। हां ओ ये जो पेलो आलोक जाय छे ये આજે હું આને આઈ હેટ યુ ના બોલાવડાવું ને તો મારું નામ સ્નેહા નહીં. હા લાવ. મિસ્ટર આલો, આઈ હેટ યુ બોલો. તમને વોટ સિવાય બીજું કશું બોલતા આવડે છે? આઈ હેટ યુ બોલો. પણ કેમ? આલો, કહેવાય છે કે આપણે જે છોકરીને પ્રેમ કરતા હોઈએ ને એને જ આપણા વ્હીકલ પાછળ બેસાડીએ. સમજ્યા? એટલે તમે કહેવા શું માંગો છો? ઇટ્સ સિમ્પલ. તમે આને તમારી બાઇક પાછળ બેસાડી, એનો મતલબ એમ કે તમે એને પ્રેમ કરો છો. સોરી, તમારી કંઈ ગેરસમજ થાય છે. આ તો મારા પગમાં મચકોડ આવ્યો છે એટલે આલોકભાઈ મને ઘરેથી કોલેજ મૂકવા આવ્યા છે, જેથી મારી સ્ટડી ના બગડે. અને હા, ઘરે પણ મૂકી જાય છે. અને તારી જાણ સારું, આલોકભાઈ મને નાની બહેન માને છે. સમજ્યા? આલોકભાઈ, હું જાઉં, મારે ક્લાસ અટેન્ડ કરવામાં લેટ થાય છે. મિસ સ્નેહા, આઈ હે पागल बनी गयो, तारा श्वासती हूँ घायल बनी गयो। ओ प्रियतम सूरज चांदनी साखे हूँ तो तारो प्रीतम बनी गयो, तो तारो प्रीतम बनी गयो। पुष्प बिछाऊं साजन हो हूँ तो तारी बाटे, आवे मुझने मौत पल भर मजो तू मुझकी रूठे, आवे मुझने मौत पल भर मजो तू मुझकी रूठे। संग हो तुझे दिल नी धड़कन, टूटे भले ने श्वास नी दोरी प्रेम कदी ना टूटे, प्रेम पुजारन साथ कदी ना छूटे, छूटे छूटे। तारा रूप थी हूँ पागल बनी गयो, सूरज चांदनी साखे हूँ तो तारो प्रीतम बनी गयो, हूँ तो तारी प्रीतम बनी गयो, हूँ तो तारो प्रीतम बनी गयो, हूँ तो तारी प्रीतम बनी गई। मम्मी પપ્પા પપ્પા હું પાસ થઈ ગયો ડિસ્ટિંક્શન થી, જો મારું નામ પણ આવ્યું છે। મંજુ મંજુ હા બોલો બેનબા, રસોડામાં જા ને લાપશીનું આંધણ મૂક। હો પણ કેમ? અરે નાના સાહેબ પાસ થઈ ગયા છે। ઓહો નાના સાહેબ કોંગ્રેચ્યુલેશન। કોંગ્રેચ્યુલેશન ના કહેવાય, કોંગ્રેચ્યુલેશન કહેવાય। તું રસોડામાં જા ને। હો પપ્પા હવે હું ફાઇન આર્ટ્સની સારામાં સારી કોલેજમાં પેઇન્ટિંગ શીખીશ। નહીં બેટા, સોનાની કટારી કેડે છુપેને પેટમાં ના રખાય। પણ પપ્પા જો બેટા, પેઇન્ટિંગ શોખ હોઈ શકે, પ્રોફેશન નહીં। અને તું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ભાસ્કર રાય ભાનુશાળીનો દીકરો છે, એટલે તું અમેરિકા જઈને MBA કરીશ। પણ પપ્પા મારે તો નહીં બેટા, એક બિઝનેસમેનનો દીકરો બિઝનેસમેન જ બને। MBA કરવા અમેરિકા જાઉં છું 3 વર્ષ માટે। આલોક મારું શું? હું તને નહીં જવા દઉં. સ્નેહા, ડેડીની ઈચ્છા છે, પણ મારી ઈચ્છા હું પૂરી કરીશ. 3 વર્ષ પછી. આઈ એમ વેરી સોરી. આલોક, આઈ હેટ યુ. બટ આઈ લવ યુ. સ્નેહા, આઈ પ્રોમિસ યુ. હું લગ્ન કરીશ તો માત્ર તારી સાથે જ કરીશ. આઈ લવ યુ સ્નેહા. આઈ હેટ યુ. આઈ લવ યુ આલોક. મારા પપ્પા ખાતર હું મારું વચન નિભાવી નહીં શકું. अरे विक्रम। हाँ मामा। जा, आलोक ने बुलाया। हाँ। आओ। आलोक भाई, ए आलोक भाई। बैठो बैठो। घर बहुत सरस सजाव्यू छे। अरे भाई ये बधु तो चंद्रिका ज मैनेज करे छे। भाभी बहुत सुंदर छे। चालो तो खरा यार। ओ। अरे आओ दिख रहा। જસ્મીનભાઈ, આ મારો દીકરો અને દીકરા, આ મારા પરમ મિત્ર જસ્મીનભાઈ શાહ છે. નમસ્તે જસ્મીનભાઈ. મારો દીકરો હમણાં જ યુએસએથી એમબીએ કમ્પ્લીટ કરીને આવ્યો છે. અને આ એક ખાસ વાત કહેવાનું તો ભૂલી જ ગયો, એ બહુ જ સારો પેઇન્ટર છે. શું વાત છે? અરે વાહ દીકરા, આ જસ્મીનભાઈની દીકરી સ્નેહા. સ્નેહા બેટા, આ છે અમારો આલોક. શું લાગે છે? ગમે છે ને? મંજૂર છે. આલોક દીકરા, હવે આમ જ બેસી રહીશ કે પછી સ્નેહાને આપણું ઘર પણ બતાવીશ? ભવિષ્યમાં એનું થવાનું છે. અરે એ વાત પર તો મોં મીઠું થઈ જ જાય. હાલો લો. અભિનંદન. અને આ છે અમારું. અરે અરે સ્નેહા, અરે અરે શું થયું? નથી જોવું મારે તારું મોઢું, નથી જોવું તારું ઘર. કેમ? વાહ 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 વાહ. અમેરિકાથી આવીને મને ફોન કરવાનો ટાઈમ નથી, મને મળવાનો ટાઈમ નથી, અને અહીં છોકરી જોવાનો ટાઈમ છે. હા, લગ્નનું વચન મને આપે છે અને નક્કી બીજા સાથે. આઈ હેટ યુ. અને તું તું અહીં ભાગવત કથા સાંભળવા આવી હતી? હા. અરે સજી ધજીને છોકરો જોવા આવી હતી. એ મિસ્ટર, શાંતિ રાખ. આ તો તારાને મારા પપ્પાના બિઝનેસ રિલેશન હતા ને, એટલે આમ ના ના પાડી શકાય. નહીં તો જન્માક્ષર નથી મળતા એમ કહીને હું ના પાડવાની જ હતી. આઈ હેટ યુ. યુ લાયર. You cheater! You fraud! Hey, me liar? You cheater? You fraud? Hey, તારી સામે જો, તે શું કર્યું? તે પણ એ જ કર્યું જે મેં કર્યું. પણ તારી હિંમત કેવી રીતે થઈ? હું પણ એ જ પૂછું છું કે તારી હિંમત કેવી રીતે થઈ? મેં કીધું ને કે હું ના પાડવાની જ હતી, પણ તું તો બીજી છોકરી સાથે લગ્ન કરી જ લેત ને. આઈ હેટ યુ આલોક. But I love you સ્નેહા. સ્નેહા, હું તારી સાથે ખોટું નહીં બોલી શકું. આજે પણ મારી મરજીની સામે મારા પપ્પાની ઈચ્છા જીતી ગઈ. આલોક, હું તને સમજુ છું અને તારી લાગણીઓને પણ. એમાં આમ ગિલ્ટી ફીલ કરવાની કોઈ જરૂર નથી. પણ જોની સ્નેહા કહેવાય છે કે સાચા પ્રેમીઓ ક્યારેય હારતા નથી અને આજે પણ કુદરતે આપણને ફરીથી મેળવીને તે સાબિત કરી બતાવ્યું. સાચી વાત છે આલોક, આપણું આ મિલન એ સાચા પ્રેમનું જ પ્રતીક છે. सुखी रहो बेटा। जय श्री कृष्ण। जय श्री कृष्ण। शुभम भवतु। अरे बहु बेटा। हाँ पप्पा जी। बहु बेटा आलोक उठ्यो के नहीं? पप्पा ये सूता छे। जाओ जईने हवे ने समझाओ के हवे गृहस्थ थयो कहेवाय। पहले उठी जाए ने मारी साथे ऑफिस आववानुं शुरू करी दे। हमणा ज कहूं। તમને એમની સાથે ઓફિસ જવા કહ્યું છે? તો એમને કહી દે કે આ લોક ભાનુશાળીનો મૂડ નથી. આ તો અમારી પ્રેમની મોસમ છે અને અમે એને ભરપૂર માણીશું. એ કવિરાજ, કવિતા છોડો અને તૈયાર થાઓ. અને જો તમે નહીં જાઓ ને તો બધા કહેશે કે વહુએ તો શું જાદુ કર્યો કે દીકરો વહુકેલો થઈ ગયો અને હું બદનામ થઈ જઈશ. શું એ તું બદનામ થાય એ આલોકને ગમે નહીં. મહારાણી, હું ઓફિસ જવા તૈયાર છું. Welcome to Panushali Group of Industries. So friends, आज है मारो दिकरो आलोक, आलोक Panushali. Anyways, Alok, let me introduce you to our company staff. Anyways, Miss Rupa, તમે આલોકને ફેક્ટરી બતાવી દો. યસ સર. ઓલરાઈટ. યસ. તમે લોકો જઈ શકો છો. મિસ્ટર મોહનલાલ, જસ્ટ અપ. જી. સી એક્ચ્યુઅલી ગઈકાલે જે વાત થઈ ગધેડા, દેખાતો નથી. માફ કરજો શેઠ. શું માફ કરજો? આ શું માફ કરજો? ભરી દઉં શેઠ. આવા નીચે પડેલા ભજીયા અમને ખવડાવીશ? ખબર નથી પડતી. નાના શેઠ, તમે આ લોકો જુઓ ને, કશું કામ જ સરખું કરતા નથી અને કોઈ નિયમોને પાડતા નથી આ લોકો. ચલ સાફ કર આ બધું. ધ્યાન તો તમે રાખતા નથી અને નિયમો. સોરી સોરી નાના શેઠ, સોરી. ચલો કામ કરો. हाँ रूपा। हेलो। हाँ? चलो। हाँ। बतावर करोनी सामे आज हमारी इंसल्ट करी नाखी. लागे छे मोटा सेठ ने बात करी वरसे. आ नाना सेठ जबरा लागे छे. મેનેજર સાહેબ, એક દયા કરશો, મને આજે રજા આપશો. જો મુકેશ, માતા પર મોટો ઓર્ડર છે. એટલે હું તને રજા તો નહીં જ આપી શકું. અને કાલે પણ અડધા દિવસ પછી તું ઘરે જતો રહ્યો હતો. મેનેજર સાહેબ, હું બીમાર છું. સવાર સાંજ દવા લઈને કામ કરું છું અને આજે તો હું બહુ જ બીમાર છું. મને દયા કરીને રજા આપો. હું કાલથી હું ચોક્કસ આવી જઈશ. મેનેજર સાહેબ, મારા ઉપર દયા કરો. કહ્યું ને, ચાલ નીકળ. મારા ઉપર દયા કરો સાહેબ, નીકળ. અરે ઓ માય ગોડ, તમને તો સખત તાવ છે. રૂપા, કોઈ છે જે એમને ડોક્ટર પાસે લઈ જાય? તમે તો ભગવાન બનીને આવ્યા. તમે છો કોણ? અરે હું કોણ છું તેના કરતા તમે કોણ છો એ વધારે અગત્યનું છે. તમે અમારા વર્કર છો અને તમારી તબિયતનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. 2 દિવસ આરામ કરજો અને દવાનો ખર્ચ કંપની આપશે. યસ સર. હા, અમને ડોક્ટર પાસે લઈ જાઓ. ચાલો. બળવંતભાઈ, તો આ છે તમારી કામ કરવાની રીત. જુઓ નાના સેઠ. શટ અપ એન્ડ નાઉ લિસન ટુ મી. નોકરીમાંથી તો મારે તમને કાઢવા જોઈએ. હા, આ આપણા વર્કર છે, ગુલામ નથી. જુઓ નાના સેઠ, આ અમેરિકા નથી, ઇન્ડિયા છે. અને અહીં વર્કરો સાથે આવી રીતે જ વર્તન થાય. ઓકે, તો આ હિસાબે તો તમે પણ મારા વર્કર થયા. એન્ડ નાઉ આઈ ઓર્ડર યુ. નાના સેઠ, તમે વધુ બોલી રહ્યા છો. કોણ છે તું? હા, વચ્ચે કેમ બોલે છે? હું આવ્યો. રૂપા, આ કયા ડિપાર્ટમેન્ટમાં છે? સર, એ બળવંત સરનો પ્રાઇવેટ આસિસ્ટન્ટ છે. ઓહ, સૌથી પહેલા તું નીકળ. ગેટ આઉટ. બળવંતભાઈ, ફેક્ટરીમાં ધૂમ્રપાન ન કરવાનું બોર્ડ તમે જ માર્યું છે ને? હા. આઉટ. હટો. How dare you, Alok? તે બળવંત પર હાથ ઉપાડ્યો. પપ્પા, બળવંતભાઈ ખોટું બોલે છે. મેં એમના પર હાથ નથી ઉપાડ્યો. એટલે હવે તું જુઠ્ઠું બોલવા માંડ્યો? હું સાચું બોલું છું પપ્પા. Just shut up. Just keep your mouth shut. અરે આટલા વિશ્વાસુ અને મારા નાના ભાઈ જેવા બળવંત પર બધાની સામે તે આ રીતે હાથ ઉપાડીને એનું અપમાન કર્યું. મારો એવો ઈરાદો નહોતો પપ્પા. પણ જ્યારે મેં ફેક્ટરીની હાલત જોઈ એટલે મારે બોલવું પડ્યું. લોકાલો, હજી તારી ઉંમર એટલી નથી થઈ ગઈ, તું એટલો મોટો નથી થઈ ગયો કે ફેક્ટરીની હાલત શું છે તને સમજાય. તું નાનો છે હજી. ના પપ્પા, હું નાનો નથી. અને મેં M.B.A. પણ કર્યું છે, જેથી હું સારી રીતે જાણું છું કે ફેક્ટરી કેવી રીતે ચલાવાય. કર્મચારી સાથે સ્નેહપૂર્વક વર્તન કરવું જોઈએ, એમની ઇજ્જત કરવી જોઈએ. અને આ બધી બેસિક બાબતો તમારા મેનેજર બળવંતભાઈ જાણતા જ નથી. આલોક, તને એક વાતનો ખ્યાલ છે કે જ્યારે ફેક્ટરીમાં કોઈ મોટો ઓર્ડર હોય અને કોઈ કર્મચારી અચાનક બહાનું કાઢીને રજા પર ઉતરી જાય તો કંપનીને કેટલું મોટું નુકસાન થાય છે? કોઈ આઈડિયા છે તને છોકરા? કર્મચારી સાથે સ્નેહપૂર્વક વધુ કામ કેવી રીતે કરાવાય એ મેનેજરને આવડવું જોઈએ. ઓ, એટલે તું શીખવાડીશ? હા. એમાં ખોટું શું છે? ખોટું એ છે આલોક, ખોટું એ છે કે તારી ઉંમર કરતા જેમનો અનુભવ બમણો છે એવા બળવંતનું તે બધાની સામે જાહેરમાં અપમાન કર્યું, એટલે હવે અત્યારે તું બળવંતની માફી માંગ. વોટ? હું માફી માંગુ? હા તું આલોક, તું માફી માંગ. માફ કરજો પાપા, મેં કાંઈ ખોટું કર્યું નથી. તો માફી શા માટે માંગુ? આઈ સેડ આલોક, માફી માંગ. આઈ એમ સોરી પાપા. આલોક, તને એક વાત તો અંદાજ છે કે તું તારા બાપની વાત નથી માની રહ્યો. ના, જે મેનેજમેન્ટના બેસિક પ્રિન્સિપલ્સને નથી જાણતો એવા મેનેજરની તરફદારી કરનાર એમડીની વાત નથી માનતો. ઓ એટલે હવે તું મને મેનેજમેન્ટ શીખીશ? હા, કાંઈ કમી હોય તો શીખવવું પડે, અને આ જ વાત પહેલાંથી શીખ્યા હોત तो आज अपनी कंपनी इंटरनेशनल लेवल पर हो. अच्छा अच्छा, એટલે તારું એમ કહેવું છે કે અમને બિઝનેસ કરતા નથી આવડતું ને? ઓલરાઈટ, તો તું કર બિઝનેસ, બનાવ આપણી કંપનીને ઇન્ટરનેશનલ કંપની. અત્યારથી આજ ઘડીએ હું તને ભાનુશાલી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો એમડી બનાવું. ના પપ્પા, હું એવું કહેવા નથી માંગતો. અત્યારે હું શું કહી રહ્યો છું એ વધારે મહત્વનું છે આલોક. પણ પપ્પા. નહીં, હું ભાસ્કર ભાનુશાળી અત્યારે જ આજ ઘડીએ ભાનુશાળી ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મારું રાજીનામું આપું છું, અને તને એટલે કે આલોક ભાનુશાળીને ભાનુશાળી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી તરીકે નિયુક્ત કરું છું. યસ. અને એક વાત યાદ રાખજો કે ભાસ્કર રાય ભાનુશાળીનો ફેસલો સ્વયં ઈશ્વર પણ બદલાવી શકે એમ નથી. ચાલ બળવંત. પપ્પા. આલોક આવ્યો એવો સીધો એના રૂમમાં જતો રહ્યો. ચંદ્રિકા, તમારો દીકરો આલોક હવે મોટો થઈ ગયો છે. મતલબ? મતલબ એમ કે તમારો એમબીએ થયેલો દીકરો મને એના બાપને સમજાવે છે કે બિઝનેસ કઈ રીતે કરવો. શું તમે પણ આલોકે નાની અમથી વાત કરી હશે એમાં આટલો બધો ગુસ્સો કરવાનો? નહીં ચંદ્રિકા, આ નાની અમથી વાત નથી. તમારો દીકરો મને ભાસ્કર રાય ભાનુશાળીને કહે છે કે મને બિઝનેસ કરતા નથી આવડતું. જેણે 10x10ની ખોલીમાંથી ભાનુશાળી ઇન્ડસ્ટ્રીઝ બનાવી એને બિઝનેસ કરતા નથી આવડતું. તમે પણ શું, દીકરો છે, નાનો છે, એને શું ખબર પડે? નહીં ચંદ્રિકા, હવે નાનો નથી રહ્યો, અને રહ્યો સવાલ ખબર પડવાનો, તો એને બધી જ વાતની બરાબર ખબર પડે છે. તમે ગુસ્સો શાંત રાખો, એવું હશે તો હું એને સમજાવીશ. નહીં ચંદ્રિકા, હવે તો માત્ર સમય જ એને સમજાવશે. એટલે આજથી ભાનુશાળી ઇન્ડસ્ટ્રીઝના એમડી તરીકે મેં રાજીનામું આપી દીધું છે, અને આજથી જ મિસ્ટર આલોક ભાનુશાળીને મેં ભાનુશાળી ઇન્ડસ્ટ્રીઝના એમડી તરીકે નિયુક્ત કરી દીધા છે. પપ્પા પ્લીઝ આટલું મોટું ડિસિઝન ના લેશો. નહીં સ્નેહા બેટા, મારો આ નિર્ણય અફર છે, અને હવે મારે પણ જોવું છે કે આલોક ભાનુશાળી એમબીએના હાથમાં એના બાવડામાં કેટલું જોર છે, કેટલી તાકાત છે. પપ્પા પણ. બસ સ્નેહા બેટા, માય ડિસિઝન ઇઝ ફાઇનલ. અને સ્નેહા બેટા, મારી એક વાત તમે પણ બરાબર સમજી લેજો કે 10x10ની નાનકડી ઓરડીમાંથી આ ભાનુશાળી એન્ટરપ્રાઇઝિસ અને ઇન્ડસ્ટ્રીઝ બનાવવા માટે તમારા સાસુનો મને હંમેશા સદાય સાથ મળ્યો છે. એ જ રીતે તમે પણ તમારા પતિને સદાય સાથ આપજો. સ્નેહા બેટા, દરેક સફળ પુરુષની પાછળ એની પત્નીનો હાથ હોય છે, જીવનભરનો એનો સાથ હોય છે. અને આવો બેટા, આ બધું હું તમને એટલા માટે કહું છું कारण के समय जता आलोक एवं बानु न काढे जे कोईए ने साथ न आप्यो एटले निष्फळ थयो। तने भानुशाली ग्रुप ऑफ इंडस्ट्रीज नो एमडी बनाऊं। सर, बळवंत सर ने मैं फोन करियो तो, बट एमनो फोन नॉट रीचेबल आवे छे। कोईने काई कह्यु छे? रजिस्टर में नोंध्यु छे के ते आजे नथी आवाना? ना सर। तो पछी एमने सस्पेंशन लेटर मोकलो। हाँ? अने कही दो हवे कंपनी ने एमनी जरूर नथी। सर, आ तमे शुं बोलो छो? कंपनी ना नियमो दरेक कर्मचारी माटे समान छे। पर सर, मैनेजर विना कंपनी केवी रीते चालशे? या, दिस इज आलोक हियर। दिस इज नन ऑफ योर बिजनेस। 22 तारीखे अमे तमने डिलीवरी आपीशुं। हाँ, अने कहीं फर्दर डिटेल्स माटे यू कैन कॉन्टेक्ट माय मैनेजर। नो, नॉट बलवंत, मिस रूपा। यस, मिस रूपा, यू कैन कॉन्टेक्ट हर इफ यू हैव एनी डाउट्स। ओके, या हैव अ गुड डे। कांग्रेचुलेशंस मिस रूपा, यू हैव अ प्रमोशन। Thank you, sir. Have a good day. You too. What? आलोके बळवंत ने पण फैक्टरी मांथी काढी मुक्यो। All right, तमे मने फैक्टरी नी बधी माहिती आपता रहो। या। शुं थयो? चंद्रिका। हाँ। आलोके मारा नाना भाई जेवा अपनी फैक्टरी ना वफादार कर्मचारी बळवंत ने पण काढी मुक्यो। शुं? जुओ, हजू कई ज मोडुं नथी थयुं। आलोक तो छोकरू छे। एक काम करो, तमे फरीथी फैक्टरी नो सुकान संभाळी लो बस। नहीं चंद्रिका, नहीं। मारे आलोक ने अजमावो छे। मारे ने एक बात बराबर समझावी देवी छे कि आ बिजनेस नी प्रेक्टिकल सिच्युएशन मां एनु थियोरेटिकल भणतर नहीं, पण अनुभव अने गणतर ज काम आवे। अरे पण शू थशे? आलोक बिजनेस पर नुकसान करी कंपनी ने खाड़ा में नाखशे तो हूँ एने उगारी लईश। मारे आलोक ने एक बात थी बराबर वाकेफ करी देवो छे कि आखरे हूँ एनो बाप छुं। स्नेहा बेटा। हाँ मम्मी। तो आलोक ने हमेशा शुं काम राह जोवे छे? हाँ, एने आवता मोडुं थशे बेटा, तू तो जमी ले। मम्मी, मने जमवानी इच्छा ज नथी थती, चक्कर आवे छे, मने गमतुं ज नथी। ले जा, थोड़ुं पाणी पी ले। अरे तो, अरे पर आ खुश खबर छे चंद्रिका बेन, तमे दादी बनवाना छो। बेटा। अरे विक्रम, आ खुशी ना समाचार जल्दी थी आलोक ने आप हमना पहुंचू। Yeah, friends, we are going to be laughing all the way to the banks. Is the deal on? Yeah. Miss Rupa. Sure. If it's on, I hope we have everything organized. Huh? Okay. Bye. Hello. Hello. कौन? રૂપા બોલું છું. આ રૂપા, રૂપાજી આલોકભાઈ ક્યાં છે? સર મીટિંગમાં બિઝી છે. હા ઠીક છે ઠીક છે. ભાઈ હવે તો કહી દેજો કે હું કાકો બનવાનો છું. વોટ? એટલે એમ કે આલોકભાઈ બાપ બનવાના છે. હા. શું? સાચે જ? હા. ઠીક છે. હું સરને હમણાં જ કહું છું. ઓકે જેન્ટલમેન. થેન્ક યુ. માય પ્લેઝર. હેવ અ નાઇસ ડે. હા. રૂપા हाँ? Rupa, we have done it. આજે મારું વર્ષો જૂનું સપનું પૂરું થઈ ગયું. I am so happy, Rupa. I am so happy. સર, આજે બીજી પણ એક ખુશ ખબર છે. શું? તમે પપ્પા બનવાના છો. Congratulations. હું પપ્પા? Hey, Rupa. Thank you, thank you. આજે ઈશ્વરે મને બે ખુશખબરી આપી છે. ખબર જ ના પડી. કેવી રીતે પડે? તમે આવનાર મહેમાનની યાદમાં ખોવાઈ ગયા હતા. એ મહેમાન, તમારા આવવાથી અમારું મહત્વ ઘટી ગયું છે. જુઓ ને, તમારા મમ્મી દર વખતે અમારા આવવાની રાહ જોઈ દરવાજા પર મીટ માંડીને બેઠા હોય છે, પણ જ્યાંથી તમે આવ્યા છો ને ત્યારથી તેઓ તમારી યાદમાં ખોવાઈ ગયા છે. એ મહેમાન, પપ્પા આજે ઘરે વહેલા આવ્યા છે, પણ મારા માટે નહીં, તમારા માટે. હા મહેમાન, તમારા મમ્મીની વાત તો સાચી છે. તો મહેમાન, પપ્પાને કહી દો રોજે ઘરે વહેલા આવવું પડશે અને મમ્મીનું ધ્યાન પણ રાખવું પડશે. જ્યાં સુધી તમે નહીં આવો ને ત્યાં સુધી. મહેમાન, મમ્મીને કહી દો મમ્મીનો હર હુકમ સરાખો પર. छे झुलावी हालरडा साथी गीत मधुरा गाशे बाळकनी सामे मोटा सो बाळक जेवा थाशे तारी मारी प्रेम कथानो नाजुक नमणो सा તારીખે જીગર 8 વર્ષનો થશે. હા આ વખતે તો બર્થડે સેલિબ્રેટ કરીશું ને. 5 તારીખે નાસ ને 5 તારીખે મારી મુંબઈમાં મીટિંગ છે એટલે હું બિઝનેસ ટૂર પર હોઈશ. આવતી વખતે ઉજવીશું. અરે કેમ આવું કરો છો? પપ્પાજી મને સંભળાવે છે. આ વખતે પ્લીઝ સેલિબ્રેટ કરીએ. હા અરે પપ્પા તો કહે એમનું તો એ જ કામ છે પણ મારે મારા બિઝનેસને જોવાનું છે. હું ઓફિસ જાઉં, મોડું થાય છે. સ્નેહા, આ મેં શું સાંભળ્યું? આ વર્ષે પણ જીગર દીકરાનો બર્થડે નહીં ઉજવાય? જો બેટા, ધ્યાનથી સાંભળ. આ બિઝનેસ ટૂર બહુ થઈ. આ જમાઈ રાજાનો પગ કોઈ કુંડાળામાં તો નથી પડી ગયો ને? હા, શેનું કુંડાળું? અરે મમ્મી, તું કેવી વાતો કરે છે? અરે હું બીજી છોકરીની વાત કરું છું. ઓલું શું કહેવાય? એક્સ્ટ્રા મેરિટલ અફેર. હા, એક્સ્ટ્રા મેરિટલ ઇફેક્ટ. અરે મમ્મી, ઇફેક્ટ નહીં, અફેર. હા હા, એ જ તો કહું છું. સ્નેહા, હું એમ કહેતી હતી કે આ વર્ષે જીગરનો બર્થડે આપણા ત્યાં જ ઉજવીએ તો? ના મમ્મી, એમાં અમારું ખરાબ દેખાય. તું ચિંતા ના કર. એક કામ કર, હું પછી વાત કરું છું. જીગરને ભણવાનો સમય થઈ ગયો છે. બાય. અરે તમે શું થયું? આજે વહેલા આવ્યા? હા, તબિયત ઠીક નથી લાગતી. હા, નિયમ પ્રમાણે ચાલીએ ને તો કશું જ ના થાય. અતિશ્રમ કર્યા પછી આરામ કરવો જ જોઈએ. હા, એટલે જ તો વહેલો આવ્યો છું. પપ્પાએ આપેલી ચેલેન્જ પૂરી કરવા તમે દિવસ રાત મહેનત કર્યા કરો છો એટલે થાકી જાઓ છો. એક વાત કહું, આપણે 2-3 દિવસ હિલ સ્ટેશન જઈ આવીએ. તમારે આરામ પણ થઈ જશે અને મને અને જીગરને તમારો સહવાસ પણ મળશે. અરે એના માટે હિલ સ્ટેશન જવાની શી જરૂર? હા, આપણે અહીંયા જ આરામ કરીએ. હા હા રૂપા બોલ. સર, તમારી મદ્રાસની મીટિંગ ફિક્સ થઈ ગઈ છે. અર્લી મોર્નિંગની તમારી ફ્લાઇટ છે. સર, મીટિંગ 2 કલાક ચાલશે અને તમારી બપોરની ફ્લાઇટની રિટર્ન ટિકિટ પણ કરાવી દીધી છે. હા ગુડ. થેન્ક યુ રૂપા. હા હું મદ્રાસથી પાછો આવું ત્યારે એરપોર્ટ પર રિસીવ કરવા આવી જજે. હા, મીટિંગ સક્સેસ થશે તો આગળનું પ્લાન ગાડીમાં જ કરીએ. હા શ્યોર સર. ઓકે, યુ ટેક કેર. બાય. બાય. I'm tired. We have done it. Apni products have a national level pasand thai che and all the credit goes to you. Thanks Rupa. A Madras meeting to success thai. Have Bhanushali nahi sorry aa log Bhanushali ni products have Bharat na ghar ghar ma hase. To sir mane lage che ke have apne kacho mal videsh thi j mangavo joiye. Sasto pan padse ane apni product ma videshi sikko lagse. નો કાચો માલ તો ભારતનો જ હોવો જોઈએ. એ આપણો રૂપિયો આપણા દેશમાં જ રહેવો જોઈએ. અરે સ્વદેશીની હિમાયત આપણે ગુજરાતી નહીં કરીએ તો કોણ કરશે? એન્ડ રૂપા, આજે મારા તરફથી તને ટ્રીટ. ઓકે. रूपा, एक बात नक्की है कि कॉन्फ्रेंस में मैं तने बहु मिस करी थी. आई रियली मिस्ड यू. हाँ. मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे. हैप्पी बर्थडे. थैंक यू सर. पण सर तमने केवी रीते खबर पड़ी कि आज मारी बर्थडे छे? मारा कर्मचारी मारा फैमिली मेम्बर छे અને એમના દરેક સુખ દુઃખના પ્રસંગોને યાદ રાખવા એ મારી ફરજ છે. અને તું તો મારી ખાસ છે રૂપા. રૂપા કમ ઓન. હેપી બર્થડે રૂપા. धड़कन तुझे श्वास दिल धक धक एम कहे खोई गई। चलो खाओ। हाँ। मामी તમે ભગવાન પાસે શું માંગ્યું? મારા આલોકની પ્રગતિ। એ તો તમે રોજ માંગો છો, પણ મારી માટે કઈ ના માંગાય છોકરી જેવું। તું મારી સાથે રોજ મંદિરે આવે છે ને, અને રોજ છોકરી માંગે છે, પછી હું શું કરવા માંગુ? એ વાત સાચી, બે છોકરી થઈ જાય તો। વિક્રમ તું ક્યારે નહીં સુધરે, ચાલ હવે જલ્દી। आओ आओ। हाँ हाँ। પલ્સ એમની ધીમી છે, એમને બીજા રૂમમાં શિફ્ટ કરવાની તૈયારી કરો. ડોક્ટર સાહેબ કેમ છે ચંદ્રિકાને? ભગવાનની દયાથી બચી ગયા છે, પણ કેસ સિરિયસ છે. લોહી મંગાવવું પડશે. હા તો ડોક્ટર સાહેબ મંગાવો ને લોહી. પ્રોબ્લેમ શું છે? બ્લડ બેંકમાં તપાસ કરી, એમનું ગ્રુપ અવેલેબલ નથી. ખૂબ રેર છે ને, જો કોઈ ડોનર મળે તો. અરે તો ડોક્ટર સાહેબ મારું લોહી લઈ લો. આપનું બ્લડ ગ્રુપ? AB પોઝિટિવ. નહીં ચાલે, સોરી, AB નેગેટિવ બ્લડ ગ્રુપ જોઈએ છે. 24 કલાક, માત્ર 24 કલાકમાં. પ્લીઝ, અમે તો ટ્રાય કરીએ જ છીએ, તમે પણ કરો, પછી કંઈ કહી ના શકાય. ડૉક્ટર ભાસ્કર ભાઈ, જો તું જરાય ચિંતા નહીં કરતો. જો અમારું નિવૃત્તિ મંડળ છે ને એમાં ઘણા બધા સભ્યો છે, આપણે એમને ફોન કરીશું, ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા થઈ જશે. એક મિનિટ હસમુખ. આલોક ક્યાં છે? પપ્પા, હું એમને ક્યારની કોલ કરું છું પણ એમનો ફોન લાગતો જ નથી. હશે બેટા, એ કોઈ કામમાં બિઝી હશે. છોડો ને, હું છોડે. આલોકનું શું કામ છે? સ્મોક, આલોકનું જ કામ છે. આલોકનું બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે. અરે ડોનર ઘરમાં જ છે. ઓ બેટા, તમે આલોકને ફોન કરો જલ્દી. હા પપ્પા. આલોક, ક્યાં છો તમે? અરે અમે બધા તમને ક્યારના ફોન કરીએ છીએ. આલોક, મમ્મીનો એક્સિડન્ટ થયો છે. શું? હા, અને પપ્પાએ તમને જલ્દી આવવા કહ્યું છે. ફોર્ચ્યુનેટલી તમારું અને મમ્મીનું બ્લડ ગ્રુપ મેચ થાય છે. તમે જલ્દી આવી જાઓ. હા પ્લીઝ, જલ્દી આવી જાઓ. હા સ્નેહા, હું આવું છું, પણ મને આવતા વાર લાગશે. હું મારા મિત્રોને કહીને લોહીની વ્યવસ્થા કરું છું. હા ભલે, જલ્દી આવી જજો. હા બાય. પપ્પા, આલોક સાથે વાત થઈ ગઈ છે, એ બ્લડની વ્યવસ્થા કરે છે. વ્યવસ્થા? અરે પણ એનું પોતાનું જ બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે, તો પછી વ્યવસ્થા કરવાની શું જરૂરત છે? તેને કહ્યું નહીં? મેં કીધું, પણ એમને આવતા વાર લાગશે. ઓ બેટા, આલોકને કેટલી વાર છે? પપ્પા, હું ફોન કરું જ છું, પણ એમનો ફોન એંગેજ આવે છે. મને સમજાઈ ગયું છે. શું પપ્પા? એજ કે તમારા આલોક ચંદ્રિકાને પોતાની માં કરતા વધારે મિસિસ ભાસ્કર રાય ભાનુશાળી તરીકે ઓળખે છે. કંઈ સમજાયું નહીં પપ્પા? વહુ બેટા, તમને નહીં સમજાય. એક મિનિટ ભાસ્કરભાઈ, એક મિનિટ. આખી વાતમાં આલોક છે ક્યાં? મને ખબર છે ક્યાં છે. વિક્રમ, તું અહીંયા જ રહે છે, અમે લોકો આવીએ છીએ. ચાલ સ્મોક. તું અહીંયા શું કરી રહ્યો છે? ત્યાં હોસ્પિટલમાં તારી માં લોહી માટે મોત સામે ઝઝુમી રહી છે. બેટાને તારા જ બ્લડ ગ્રુપની જરૂરત છે. ચાલ બેટા, ચાલ જલ્દી. નહીં પપ્પા, હું લોહી આપીશ તો મને વીકનેસ આવી જશે. અત્યારે ઓફિસમાં એક ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ ચાલે છે, એના પર ધ્યાન નહીં આપી શકું. અને લોહી તો બીજેથી પણ મળી જશે. પૈસા ફેંકો એટલે મળી જશે. અરે નહીં બેટા, તારું બ્લડ ગ્રુપ બહુ રેર છે, એટલું ઇઝીલી અવેલેબલ નથી. અને રહી વાત પૈસા ફેંકીને લોહી લેવાની, તો માની લઈએ પૈસા ફેંકીને લોહી મળી પણ જાય. અરે પણ દીકરા તરીકેની તારી ફરજનું શું? દીકરાની ફરજ? પપ્પા, તમે એ કેમ ભૂલો છો કે આ પૈસા પણ દીકરાએ જ પેદા કર્યા છે? તો આલોક, તું પણ એ ભૂલી રહ્યો છે કે આ દીકરાને પણ એના આ મા બાપે જ પેદા કર્યો છે. આ તારામાં જે લોહી વહે છે ને, એ પણ અમારું જ છે. હતું પપ્પા. એટલે કે એ લોહીની કિંમત તો હું હંમેશા ચૂકવતો આવ્યો છું. જ્યારે જ્યારે મારી મરજી પર તમારો હુકમ થોપવામાં આવ્યો છે, ત્યારે ત્યારે એ લોહીની કિંમતનો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવ્યો છે. એ આલોક, તું આ શું બોલી રહ્યો છે? એનું ભાન છે તને? હા પપ્પા, હું ખૂબ જ સભાન અવસ્થામાં જ બોલું છું. નાનપણથી મારા કપડાં, મારો ખોરાક, મારી સ્કૂલ, અરે ત્યાં સુધી કે મારી કરિયર પણ. મારે પેઇન્ટર બનવું હતું અને બિઝનેસમેન બનાવ્યો. મારી દરેકે દરેક મરજી પર તમારા જ હુકમો થોપ્યા છે, અને જ્યારે જ્યારે એ હુકમો થોપ્યા છે ત્યારે ત્યારે લોહીની કિંમત સમજી ચૂકવતો રહ્યો છું. હવે પપ્પા બસ, હવે આલોક તમારો હુકમ ઉઠાવવા તૈયાર નથી. આલોક, તમે આ શું બોલી રહ્યા છો અને કોની સામે બોલી રહ્યા છો? જરા ખ્યાલ તો રાખો. અને હું અનુભવી રહી છું તમે ખૂબ જ બદલાઈ ગયા છો. અરે તમારું વર્તન ખૂબ જ અલગ થઈ ગયું છે આલોક. સ્નેહા, જ્યારે ઘરના પુરુષો બોલતા હોય ત્યારે સ્ત્રીઓએ વચ્ચે બોલવું ન જોઈએ. એ શિષ્ટાચાર જાણે છે ને, જાણે છે ને. આલોક, તારી માં અત્યારે જીવન અને મૃત્યુની વચ્ચે ચોલા ખાઈ રહી છે. એને તારી મદદની જરૂર છે બેટા. તારું લોહી જોઈએ છે ને. બચાવ. હસમુખ કાકા, આ મારા ઘરની અંગત બાબત છે. એમાં કોઈ બહારની વ્યક્તિ ના બોલે તો સારું છે. આલોક, હું સમજી ગયો છું કે તારા મનમાં અમારે માટે માત્ર અને માત્ર વિષ ફરેલું છે. પણ અત્યારે તારી સામે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ભાસ્કરરાય ભાનુશાલી નહીં, પણ પોતાની મોતના મુખમાં પડેલી પત્નીને બચાવવા માંગતો એક લાચાર પતિ, જેને જિંદગીમાં ક્યારે કોઈની સામે હાથ નથી ફેલાવ્યા, મદદ નથી માંગી, એ હાથ જોડીને ભીખ માંગી રહ્યો છે. મારી પત્નીને બચાવી લે, મારી ચંદ્રિકાને બચાવી લે, બચાવી લે મારી ચંદ્રિકાને. મામા વિક્રમ. હા બોલ બોલ વિક્રમ. સારા સમાચાર છે, લોહી મળી ગયું છે અને મામીની ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે. ભગવાનનો લાખ લાખ આભાર. લોહી મળી ગયું ને? હા મામા, તમે જલ્દી આવી જાઓ. હું હમણાં જ હોસ્પિટલ પહોંચું છું. હા જોયું પપ્પા, હું નહોતો કહેતો. લોહી મળી ગયું ને, ચલો હોસ્પિટલ જઈએ. નહીં 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 આલોક, નહીં તમારે હોસ્પિટલ આવવાની કોઈ જરૂરત નથી. લોહી તો મળી ગયું છે, પણ આજે ભાસ્કર ભાનુશાલીનું લોહી મરી ગયું. આજ ઘડીથી તારું મારા જીવનમાં કોઈ સ્થાન નથી, આપણી વચ્ચે કોઈ સંબંધ. આજથી તું મારો દીકરો નહીં અને હું તારો બાપ. અને મારા મૃત્યુ પછી મારી ચિતાને અગ્નિદાહ આપવાનો તારો એ અધિકાર પણ આજે તારી પાસેથી હું છીનવી રહ્યો છું. કારણ કે મને ખાતરી છે કે જો તારા હાથે મને અગ્નિદાહ અપાશે તો મારા આત્માને ક્યારે શાંતિ નહીં મળે, ક્યારે નહીં. ચાલ હસમુખ, આલોક તમે આ શું કરો છો? તમે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકો? અરે સફળતાનો નશો તમને એટલો થયો કે તમે તમારી માને પણ ભૂલી ગયા. સ્નેહા, મને ભાષણ સાંભળવાની આદત નથી. પ્લીઝ સ્ટોપ ઇટ નાઉ. આજે હું ચૂપ નહીં રહું, કારણ કે જે આલોકને હું પ્રેમ કરું છું એ આવો નિષ્ઠુર નહોતો. આજે તમારા શરીરમાં અભિમાની રાવણે સ્થાન લીધું છે, જેને પોતાનો બિઝનેસ, નામના, રૂપિયા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. પછી ભલે ને મરણ પથારીએ પડેલી માં ભગવાનને વાલી થઈ જાય. રૂપા. સર, હું હોસ્પિટલ ગઈ હતી તો ત્યાં મને ખબર પડી કે તમે ઘરે છો, એટલે હું તમને મળવા અહીંયા આવી ગઈ. આલોક, આ ચીટિંગ છે. હા, આમ 3 વર્ષ મારાથી ના રહેવાય. મને તારી યાદ આવશે તો. અરે मारो फोटो तने आपीने जाऊं छू, तू जोया करजे। आलोक, मने तारू आ लोकेट आपीश? आने जोईने हूँ तने हमेशा याद करीश। नो, नेवर। अरे आ मारू लकी चाम छे। हाँ, जे दिवसे हूँ खूब खुश होईश ने त्यारे ज हूँ तने आपीश। तो आ छे तमारू अगत्यनु बिजनेस सेगमेंट। स्नेहा तू माने छे एवुं नथी। हवे तो तमे एवुं ज कहेवाना ने मिस्टर आलोक। तमारू लकी चाम लॉकेट जे क्यारेक मैं मांग्युं तू अने नोतुं आप्युं। एज लॉकेट रूपाना गळामां जोया पछी पण ना समजी शकू एवी हूँ अबूध नथी। मैडम तमे रूपा ठीक छे हूँ जाऊं छुं। काले सवारे ऑफिस में मळीशुं। जे मानस पोतानी सगी जनेतानो ना थयो, पितानो ना थयो, ए मारो शू थवानु। हूँ तमारी साथे एक मिनिट नथी रेवा मांगती। I hate you, I hate you आलोक। मम्मी तो केम रड़े छे? पापा, जिगर, पापा दबाई जुड़ाओ जा, पापा। आलोक भाभी ये तो तमे जल्दी साजा थई जाओ तो माताजी ना दर्शन करो पगपाड़ा जवानी मानता राखी थी तो ये त्यां गयो छे। जोयु तमे वारंवार मारा दीकरा ने धमकाव्या करो छो पण मारो दीकरो तो श्रवण जेवो छे। ईश्वर मने साथे जन्म में आवो दीकरो आपे। हूँ डॉक्टर ने मळीने आऊं छुं। एक बात पूछूं? आलोक स्नेहा ने जिगर मानता पूरी करीने क्यारे आवशे? मने नथी गमतुं ए लोको वगर घरमां अने अने हूँ ज्यारे ज्यारे ए लोको विषे पूछूं छुं तमे वातने टाळो छो। जो चंद्रिका काळजू कठण करीने सांभळजो कारण के आजे नहीं तो काले हकीकत तमारी सामे आववानी छती तो पछी आजे ज केम नहीं। अने एटले ज चंद्रिका तमारा हैयामां जेटली हिम्मत होय जेटली ताकत होय ए भेगी करीने सांभळो के हकीकत ए छे आ वात खोटी नथी। आज सत्य छे आज हकीकत छे। हे भगवान तमारी ममतानी एवी क्रूर मजाक करी करता तो मारा मेरे बेटे पत्थरों भाग्य हो तो सारे बस बस चंद्र का शांत थी जा, बस शांत थी जा चंद्रिका, शांत थी जा। जो जगत में કેટલાય દંપતી છે જે સંતાન જીવન વિતાવી રહ્યા છે, તો બસ આપણે પણ એમ જ માનશું આ ઘડીથી કે આપણને કોઈ સંતાન છે જ। વિક્રમ, વિક્રમ, આજે ઓફિસમાં ખૂબ કામ છે, ચાલ મારી સાથે। વિક્રમ, મેં કહ્યું ને ચાલ। તમારે ઓફિસ જવાની હવે કોઈ જરૂરત નથી। મિસ્ટર આલોક ભાનુશાળી, આજ સુધી તમે ભાનુશાળી ઇન્ડસ્ટ્રીઝને જે સેવાઓ આપી છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, પણ આજ પછી ભાનુશાળી ઇન્ડસ્ટ્રીઝને તમારી સેવાઓની જરૂરત નથી। અને આ બ્લેન્ક ચેક પર સહી કરી દીધી છે, મરજી આવે એ રકમ ભરી લેજો। પણ પપ્પા। નહીં, મને પપ્પા કહેવાનો અધિકાર તું ગુમાવી ચૂક્યો છે। હવે તારે માટે હું માત્ર અને માત્ર ભાસ્કર રાય ભાનુશાળી છું। વિક્રમ ચાલ। नेहा बेटा। हाँ बस बेटा, हवे बहु थयु। जमई राजा नो नथी कोई फोन के नथी कोई खबर अंतर पूछ्या। हाँ मानी लीधु के बहु मोटा बिजनेसमेन थई गया छे, पण तारा पप्पा हजी सद्धर छे। बेटा तारी पासे आखी जिंदगी पड़ी छे, अमारती तारी आ हालत नथी जोवाती। पण पप्पा तू जिगरनी चिंता ना कर, अमे छीए ने। अने जो तू सहमत होय तो तारा मामा ने कहीने छूटाछेड़ानी अरजी करी दईए। हाँ बेटा, जे संबंधोनी इमारत ने उधई लागी गई होय ने एने जमीनदोस्त करवामां ज शानपण छे। छूटाछेड़ा लई ले बेटा। मम्मी हूँ विचारीश। अरे जलपा तू। हाँ? What a present surprise! हाँ, हूँ अमित साथे लग्न करीने अहीं आवी गई तारा शहर में। अमित ते तो सूरज साथे मैरेज कर्या ताने। ए मारी जिंदगी रूपाने प्रेम करे छे। ना ना, जन्मो जन्म साथे रहेवाना सोगंध खाधा छे। ना, मारो आलोक आऊ ना करे, ना करे आऊ आलोक। लग्न पछी के बीजे छोकरियों साथे फरतो हतो अने पोतानो घर भूल्यो। तो शुं आलोक पर ना 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 अमे छीए ने, तो चिंता ना कर, छूटाछेड़ा लई ले बेटा, छूटाछेड़ा लई ले। भास्कर भाई, एक निर्दोष भाणीनी आंखोमांथी वहेता आंसू मने अहीं खेंची लाव्या छे। बाकी अमे क्यारे दीकरीना संसार में माथुं नहीं मारता। पण हवे स्नेहा ज्यारे आ घर में पाछी आववा ज नहीं मागती तो आ संबंध ने लांबो खेंचवानो कोई अर्थ नहीं। કુંતલ ભાઈ પણ જુઓ ભાસ્કરભાઈ, આજે હું આ ઘરમાં એક સંબંધી તરીકે નહીં પરંતુ એડવોકેટ કુંતલ શાહ તરીકે આવ્યો છું, અને એ પણ આપના દીકરાના વર્તને બીજો કોઈ રસ્તો બાકી નથી મૂક્યો ત્યારે. આઈ અન્ડરસ્ટેન્ડ મિસ્ટર શાહ. હવે જ્યારે અમારા જ વિવાહી પક્ષના કોઈ એક વ્યક્તિએ અમારા ઘરે વકીલ બનીને આવવાની ફરજ પડે, અને એવા સંજોગોમાં પણ અમે શરમથી માથું ઝુકાવીને બેઠા રહીએ, એના પરથી તમને એક વાત તો ખ્યાલ આવી જ ગયો હશે કે અમારા પુત્રના વર્તનથી અમે કેટલા છોભીલા છીએ. એટલે જ કહું છું, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી છૂટાછેડા થઈ જાય એ સારું છે. કાલે જો છૂટાછેડા લેતી હોય તો આજે લઈ લે. આમ પણ એને જો મારી સાથે ના રહેવું હોય તો મને પણ કોઈ શોખ નથી તેને સાથે રાખવાનો. લાવ કાગળ, હું સહી કરીને આપું છું. ઓકે, કેટલા વાગે? 4. ઓકે, આઈ વિલ બી ધેર. હા, નમસ્તે. તું? હા, મારે આપની સાથે અગત્યની વાત કરવી છે. શું હું અંદર આવી શકું? આવો. કેમ આવી છે? હા, મારા ઘરમાં તો હોળી સળગાવી, તારે તો દિવાળી મનાવી જોઈએ. અહીં કેમ આવી છે? સિક્કાને બીજી બાજુ દેખાડવા આવી છું બેન. બેન ના કહીશ મને. તને ખબર હતી ને કે આલોક પરણેલો છે, એને એક દીકરો પણ છે, છતાંય તે એને માયાજાળમાં ફસાવ્યો. ના, તમારી કોઈ ભૂલ થાય છે, મેં એમને નથી ફસાવ્યા. તો પછી એમનું આ લકીચામ તારા ગળામાં કઈ રીતે? સર, આજે બીજી પણ એક ખુશ ખબર છે. શું? તમે પપ્પા બનવાના છો. કોંગ્રેચ્યુલેશન્સ. વોટ? હું પપ્પા? એ રૂપા, થેન્ક યુ, થેન્ક યુ. આજે ઈશ્વરે મને બે ખુશખબરી આપી છે. આઈ એમ સો હેપી. આજે આજે આ ખુશખબર આપવા બદલ હું મારું લકીચામ તને ગિફ્ટ આપું છું. તમને તો એમણે કહ્યું જ હશે ને કે જ્યારે એ ખુશ થશે ત્યારે આ લકીચામ તમને આપશે. યસ, આઈ નો. જ્યારે મેં જીગરના આવવાની ખબર એમને આપી કે તેઓ પિતા બનવાના છે, તો એ બહુ ખુશ થઈ ગયા અને એમનું લકી ચામ મને આપ્યું. હું સાચું નથી માનતી. તું જુઠ્ઠું બોલે છે. આજ સાચું છે. હા, હું માનું છું કે થોડાક ટાઈમ માટે મને એમનાથી પ્રેમ થઈ ગયો હતો. મને થયું કે મારી સોની જિંદગીમાં આલોક રંગ ભરી દેશે, પણ આઈ એમ સો હેપી રૂપા. રૂપા, મારા બિઝનેસની દરેક સફળતામાં તારું મોટું યોગદાન છે. કદાચ તું ના હોત તો હું આટલો સફળ ના થઈ શક્યો હોત. આઈ મીન ઇટ. આલોક, પહેલાં હું આટલી બધી એક્ટિવ નથી, પણ હા, તમારા આવવાથી હું બદલાઈ ગઈ છું. એ રૂપા, આટલા પણ વખાણ ન કર. હું તમારા વખાણ નથી કરતી, મારા હૃદયની સંવેદનાને વ્યક્ત કરું છું. એનો મતલબ એ જ કે તમે બહુ નાદાન બનવાની કોશિશ ના કરો. તમે જે મહેસૂસ કરો છો એ હું પણ. આઈ લવ યુ આલોક. વોટ? રૂપા, તારી કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હું તારા માટે એ જ મહેસૂસ કરું છું જે એક ભાઈ એની નાની બહેન માટે કરે છે. રૂપા, મને માફ કરજે. આઈ એમ રીલી વેરી સોરી. મેં મારા જીવનમાં માત્ર ને માત્ર સ્નેહા સિવાય બીજા કોઈને પણ પ્રેમ નથી કર્યો. આ જ હકીકત છે. તો પછી આ લોકોએ મને સચ્ચાઈ જણાવી કેમ નહીં? કારણ કે તેઓ તમને એમની જિંદગીમાંથી દૂર કરવા માંગતા હતા. પણ કેમ? તમને ખબર છે એમણે માને લોહી આપવાની ના કેમ પાડી? એ જ વાતનો તો મને વધારે ગુસ્સો છે. અરે, જે માણસનું લોહી ઝેર બનીને ફરતું હોય એ માણસ કઈ રીતે લોહી આપી શકે? રૂપા, શું કહેવા માંગે છે? મને સાફ સાફ શબ્દોમાં કે શું કહેવા માંગે છે? શું થયું છે મારા આલોકને? બોલ. કેન્સર, બ્લડ કેન્સર, એ પણ છેલ્લા સ્ટેજ પર. શું કરી નાખ્યું? હું મારા આલોક પાસે જઈશ જ. જીગર બેટા, ઉઠો. મમ્મી, શું થયું? બેટા ચલ જઈએ. હા બેટા, ચલો. મમ્મી, તું રડે છે કેમ? બેટા, મને તારા પપ્પાની બહુ જ યાદ આવે છે. ચલો બેટા, જવું છે ને? હાશ, આજનો દિવસ ઘણો સારો રહ્યો. જે થયું તે ઘણું સારું થયું. બિલકુલ. મમ્મી, હા મમ્મી, કેમ રડે છે દીકરા? શું થયું? મમ્મી, સ્નેહા, તારા રડવાના દિવસો હવે ગયા બેટા. હવે તો તારા હસવાના દિવસો છે. આજો, જમાઈ રાજે ડિવોર્સ પેપર પર સહી કરી દીધી છે. હવે તું લગ્ન બંધનમાંથી મુક્ત. આજો, મારી બેનપણીના ભાઈને સરકારી નોકરી છે. એ હમણાં ફોટો મોકલાવે જ છે. તું પણ આમાં સાઈન કરી દે એટલે તારી જિંદગી સિક્યોર. લે બેટા, સહી કરી દે. મને ખબર છે એમને કેમ આ પેપર્સ પર સાઈન કરી છે. મમ્મી, હું જાઉં છું મારા આલોક પાસે. ચલ ચલ જીગર બેટા. સ્નેહા, દીકરા, સ્નેહા. જવા દે એને, ના રોકીશ એને. છુપાવો છો આલોક? કઈ નહીં. તમને ખોટું બોલતા નથી આવડતું આલોક, પણ મને બધી જ ખબર પડે છે. તે મને તારી બીમારીના કારણે અલગ કરી તને કે હું સુખી થઈશ. અરે મારા માટે સૌથી મોટું દુઃખ તો તારો વિરહ હતો. જે માણસે પપ્પાને બે એટેક આવ્યા હતા એટલે બળવંત અંકલે કરેલો દગો બધાથી છુપાવ્યો. જેને બ્લડ કેન્સર હતું એટલે મમ્મીને લોહી ના આપ્યું અને એ વાતને છુપાવવા રામમાંથી રાવણ બનેલા. મારા રામ જેવા પતિને છોડીને હું પિયર ચાલી ગઈ. મને ધિક્કાર છે, ધિક્કાર છે મારી જાત પર. આલોક, મને માફ કરી દો આલોક, મને માફ કરી દો. માફી, માફી તો મારે પણ માંગવાની છે કે મેં તારાથી ઘણું છુપાવ્યું. સ્નેહા, કેટલા સપના સેવ્યા હતા તારી સાથે. આપણા જીગર સાથે ખુશીથી જીવાના. સ્નેહા, સંભાળ તારી જાતને. અરે રોકી દે આંસુ. કારણ કે તારા આંસુ જોઈને મારા બાબા ભાગી પડશે. તારા આંસુ જોઈને મારા બાબા ભાગી પડશે. સ્નેહા, ભાગી પડશે. કેવી રીતે શાંત કેવી રીતે આંખો શાંત થઈ શકશે? પણ મારા હૈયામાં સળગતો દાવાનળ કેવી રીતે શાંત થશે? મારા કાચાના કટકાને દાદાને કાળી નજર લાગી ગઈ. કદાચ અમારા બાપુની સજા છે. અમારા બાપુની સજા છે. નહીં બેટા, નહીં. તારા બાપની સજા નથી, મારા બાપની સજા છે. મેં તને અજાણતા શ્રાપ આપ્યો. તો તમારો શ્રવણ જેવો દીકરો છે બેટા. તને બહુ અન્યાય કર્યો છે ઈશ્વરે. મને મારા બાપની સજા મળવી જોઈએ, મારા દીકરાને નહીં. બસ, બબી બસ, બબે, kami balik wajah जनाब के मारी हकीकत तो क्या रे पप्पा ने नहीं क्या कारण पप्पा ने कुछ भारती कठोर छे मम्मी पर एमनु दिल बहुत नरम छे मम्मी बहुत नरम छे ए वज्रघात सहन नहीं करी सके ए वज्रघात सहन नहीं करी सके मम्मी मने वचन आप मम्मी मने वचन आप आ मुजबनो आपनो टार्गेट 216 थी वधारीने 350 करोड़ करी दीधो छे एंड आई होप कि जो तमारा सौनो साथ सकार मळशे तो आपणे 2016 नो आ टार्गेट चौक्कस पूरु करी शकीशुं। सो आई एम श्योर तमे लोको मने साथ आपशो राइट यस सर एनीवेज मिस्टर अंजल बलवंत ने फोन करो। हाँ सर उनको फ़ोन किया था पर वो वहाँ नहीं थे। मैसेज छोड़ दिया है वो आपको तुरंत रिप्लाई करेंगे। ऑल राइट यू ऑल गेट बैक टू योर वर्क। मिस्टर रूपा हाँ बेसो। जो मारे एक बात करवी छे तुम्हारी साथ। बोलो ने सर। मिस रूपा तमे कागळ अने पतंग ने तो जोया ज छे। सर पण आज आवू केम पूछो छो? शुं छे मिस रूपा के आ कागळ अने पतंग बन्ने पवनना सहारे उड़े छे पण जो पवन पड़ी जाए ने तो कागळनुं अस्तित्व खत्म थई जाय छे पण पतंग पोताना हुनरथी उड़ी शके छे। हूँ कई समझी नहीं। बहुत सरल बात छे कि बलवंत पोतानी जिंदगी में पोताना हुनरथी आगळ जतो रह्यो पण तमे प्रगतिना आकाश में उड़वा माटे आलोक नामना पवननो सहारो लीधो पण हवे ए पवन पड़ी गयो। मतलब मिस रूपा मतलब बहुत साफ छे। आज थी रात रत्यार थी तमने तमारी नौकरी मांथी बेदखल करवामां आवे छे ने तमारी जग्याए मिस्टर बलवंत ने अपॉइंट करवामां आवे छे। एनी हाउ फॉर योर इन्फॉर्मेशन मिस रूपा वौ अने जिगर घरे पाछा आवी गया छे। यू मे लीव नाउ। थैंक यू सर पण जता जता एक बात चौक्कस कहीश कि क्यारेक क्यारेक पतंगनी लालच रूपी किन्नार आकाश में तूटी जाए ने तो पतंग पण जाए अने दोरी पण। गुड बाय सर। एक राजा हतो अने एक सुंदर राजकुमार हतो। पप्पा मारा जेवो? हाँ बेटा तमारा जेवो। पण एक दिवसे एक राक्षस आव्यो अने तेणे ते राजाने बलि चढ़ावा उपाड़ी गयो। राजकुमार घबराई गयो ने राजकुमार भगवान पासे गयो। पप्पा कोई भगवान पासे के ही जा सके भगवान तो आकाश में रहे छे। राजकुमारे भगवान ने विनती करी तो एमने लेवा भगवाने विमान मोकल्यू। पप्पा भगवान तमने भी लेवा विमान मोकलवाना छे? बोलो ने पप्पा बोलो ने। पप्पा बोलो ने पप्पा बोलो ना। हाँ बेटा। तो पप्पा हूँ पण आवीश मने तमारा वगर नथी गमतो। ना बेटा तारे तो मोटा थईने मम्मी दादा दादीनी खूब सेवा करवानी छे। हूँ બધાની સેવા કરીશ પણ દાદાની સેવા નહીં કરું। નહીં બેટા, એવું ના બોલાય। હા, એવું ના બોલાય। હા પણ પપ્પા તમે મને ભગવાનના ત્યાં લઈ જશો ને? જીગર મેં તને કહ્યું ને। પણ પપ્પા હું તમને નહીં જવા દઉં। તમારા વગર મને નથી ગમતું। તમારા વગર મને રમાડશે કોણ? જીગર, જીગર બેટા, જીગર બેટા, ચલો चलो स्टडी करवा जरूर जाओ बेटा। चलो नीचे स्टडी करो। हाँ अरे ओ केम रड़े छे बेटू? चुप थई जा। चल नक्की ते धमाल करी हशे एटले मम्मी तने लड़ी हशे, राइट ने? तो तू केम रड़े छे? पप्पा मने क्या नथी लई जता। अरे पण बेटा तारे क्या जवू छे? पप्पा भगवान ना घरे जाय छे ए मने साथे नथी लई जता। स्नेहा, स्नेहा नसीब नहीं रबत तो जो बीजाना संतानों पिकनिक में साथे आवा माटे जिद करे छे अने मारो दीकरो अमे तमारो इलाज करावीशु। बधु सारू थई जशे। शू सारू थई जशे? अने कोनो इलाज करावनो छे? कई हा तो आ शू छे? शू छे आ? आलोक भाई, जीवन ने कोई पण एवी बाबत नथी के जे तमे माराथी छुपावी होय। एवी कई बात छे जे तमे माराथी छुपावी रह्या छो। प्लीज आलोक भाई मने कहो, मने कहो। ओ भाभी मने कोने प्लीज, मने कोने शू थयु छे? तमने तमने जिगर ना समझे। मने कहो विक्रम भाई, आलोक ने लास्ट स्टेज नो ब्लड कैंसर छे। खरा छो आलोक भाई, तमे तो खरा छो। मान्यो के छेला थोड़ा समय थी हूँ तमारा थी दूर थयो हतो, पर तमे तमे तो मने साव ना विक्रम, नहीं विक्रम, विक्रम नहीं, नहीं मामा ने तो करवी ज पड़शे। नहीं विक्रम, करवी ज पड़शे। उभो रे विक्रम, विक्रम उभो रे, उभो रे विक्रम। ना विक्रम, विक्रम नहीं, विक्रम उभो रे विक्रम, विक्रम रोकाई जा। तने मारा सब, तने मारा सब विक्रम। आलोक, आलोक विक्रम तेरे खबर छे? पापा, पापा आगा सहन नहीं करी सके, आगा सहन नहीं करी सके। पापा ने जवाब दो प्लीज, વાહ આલોકભાઈ વાહ, ખરેખર તમે મહાન છો. તમારી મહાનતાને હું સમજી ન શક્યો. અરે હું તો શું, ખુદ મામા પણ સમજી ન શક્યા. મેં અને મામાએ અજાણતાથી તમારી સાથે દુશ્મની કરવાનું પાપ કર્યું છે, અને આ વાત તો મામાને જણાવવી જ પડશે, નહીં તો આ દુશ્મની વગર કામે આગળ વધશે. હું જાણું છું, પણ સચ્ચાઈ જણાવી. હું પપ્પાને ગુમાવવા નથી માંગતો વિક્રમ, હું પપ્પાને ગુમાવવા નથી માંગતો. એના કરતા તો દુશ્મની સારી છે. દુશ્મની આલોકભાઈની તબિયત વધારે બગડી લાગે છે, આપણે એમને દવાખાને લઈ છીએ. ચાલો આલોક, તમારી જોડે આવું છે. પપ્પા 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 મેં એમને કેનનું ઇન્જેક્શન આપેલું છે એટલે હમણાં સૂઈ જશે, પણ એમના બ્લડમાં કેન્સરના સેલ ખૂબ જ વધતા હોવાથી બ્લડ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. ડોક્ટર સાહેબ, આપને જેમ યોગ્ય લાગે તેમ કરો, પણ અમારા આલોકને કાંઈ ન થવું જોઈએ. તો આવતીકાલે આપણે બ્લડ ટ્રાન્સપ્લાન્ટ કરીશું, પણ રિસેપ્શન ઉપર 1.5 લાખ રૂપિયા જમા કરાવી દઈશું. લુક એક્સેલ એન્ટરપ્રાઇઝીસનું આ કન્સાઇનમેન્ટ પૂરું કરવા માટે આપણે આપણી બધી જ તાકાત લગાડી દેવાની છે. વિક્રમમાં શું છે આ રીતે વગર પૂછે કોન્ફરન્સ હોલમાં દાખલ થઈ જવું? કઈ જાતની ડિસિપ્લિન છે? મામા વાત જ એવી છે ને કે શું વાત છે. એક મિનિટ, યુ ગાઈઝ મે લીવ. શું વાત છે? મામા, આલોકભાઈની તબિયત ખૂબ જ ખરાબ છે એટલે તત્કાલ પૈસાની જરૂર છે. મને પૈસા આપો મામા, પ્લીઝ. લુક વિક્રમ, આલોક નામનો આ શબ્દ મેં મારા શબ્દકોશમાંથી હંમેશ મારે ભૂંસી નાખ્યો છે. અને રહી વાત પૈસાની, તો અજાણ્યાઓને હું ઉધાર નથી આપતો. પણ મામા, બીમાર માણસને મદદ કરવી એ તો માનવતા છે ને. માનવતા તો જ્યારે ચંદ્રિકા હોસ્પિટલમાં લોહી માટે તડપતી હતી એ વખતે એ મહામાનવની માનવતા ક્યાં ગઈ હતી? અને બીજી વાત, આલોક સાથે અમારે કોઈ સંબંધ નથી, અને આલોક સાથે કોઈ સંબંધ રાખ્યો પણ છે તો અમે એની સાથેનો સંબંધ પણ તોડી નાખશું. એમને અરે તમારા જેવા પથ્થરદિલ માણસ સાથે સંબંધ પણ કોડ રાખવા ઈચ્છે છે. અને વાત રહી પૈસાની, તો હજુ મારી પાસે ગામડે મારું ઘર છે, હું એને વેચી અને આલોકભાઈનો ઈલાજ કરાવીશ. વિક્રમ બસ, બહુ થયું, બહુ સાંભળ્યું મેં તમારું. આજ સુધી માત્ર ને માત્ર હું તમારું જ સાંભળતો આવ્યો છું, પણ હવે નહીં, હવે હું મારા દિલનું સાંભળીશ. મિસ્ટર ભાનુશાળી, ઈલાજ તો થઈને જ રહેશે. ચંદ્રિકા લાગે છે આઉટ હાઉસમાં છે. બહાર મંજુ, આ શું? વિક્રમ પુણ્ય કમાવાનો મોકો તું એકલો જ લેવા માંગે છે. મામાએ જ શીખવ્યું છે કે સારું કામ કરવામાં કોઈની રાહ ન જોવી જોઈએ. મને કોઈ સાથ આપશે કે નહીં આપે, પણ આલોકભાઈનો ઈલાજ હું કરાવીને જ રહીશ. વિક્રમ, હું નાની હતી ને ત્યારથી આ ઘરનું લૂણ ખાધું છે, આજે ચૂકવવાનો મોકો મળ્યો છે. લે આ મારા ઘરેણા. વેચીને નાના સેટનો ઈલાજ કરાવજે. પણ મંજુ, આ તો વિક્રમ, આ ઘરમાં મને જેટલું માન સન્માન મળ્યું છે ને તે આ દુનિયામાં મને ક્યાંય નથી મળ્યું. અને નાના સેટ તો આ ઘરનો દીવો છે. જો એ બુજાઈ જશે ને તો આ ઘરમાં અંધારું જ અંધારું થઈ જશે. વિક્રમ, મંજુ, ચંદ્રિકા ક્યાં છે? બેનબા નાના શેઠને લઈને દવાખાને ગયા છે. વોટ? ચંદ્રિકા આલોકને લઈને દવાખાને ગઈ છે? એટલે મારી વોર્નિંગને ઉપર વટ જઈને એ સ્વાર્થી, અભિમાની, સ્વચ્છંદી આલોક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે અને છતાંય મારાથી ઉપર વટ જઈને ઘરના લોકોની સેવા કરી રહ્યા છે. સ્વાર્થી, સ્વચ્છંદી અને અભિમાની આલોકભાઈ નથી મામા, તમે છો. એ છોકરા તું શું બોલે છે એનું ભાન છે તને? ભાન તો ગઈકાલે નહોતું મામા, એટલે જ મેં તમને સાથ આપ્યો, પણ હવે નહીં. વિક્રમ, નાના શેઠી તને તોડી નાખું છું. એ સોગંદને તોડી નાખું છું. જ્યાં સુધી આ સોગંદની સાંકળમાં બંધાયેલો રહીશ ને ત્યાં સુધી આ મહાન બિઝનેસમેનને ખબર નહીં પડે કે એમને કેટલી મોટી ખોટ જવાની છે. એ વિક્રમ, ગોળ ગોળ વાત નહીં કર, જે કહેવું તે સાફ સાફ કહી દે. સાંભળવું છે ને તમારે તો સાંભળો મામા. આલોકભાઈને તમે અભિમાની કહો છો ને કારણ કે બળવંતે એમણે નોકરીમાંથી કાઢી મૂક્યો. એ વાત સાચી નથી મામા. તો શું વાત છે? શું વાત શું છે? સાચી વાત એ છે કે જે બળવંતને તમે પોતાનો અંગત અને વિશ્વાસુ માનતા હતા ને ભાઈ સમાન, એ જ બળવંતે તમારા નામે માર્કેટમાંથી 25 કરોડનું ફ્રોડ કર્યું અને ભાગી ગયો. આલોકભાઈ એને નોકરીમાંથી નથી કાઢ્યો. અને વાત રહી અભિમાનની, તો કંપનીમાં નાણાં ભીડ થવા લાગી એટલે આલોકભાઈએ પોતાના ફાલતુ ખર્ચ બંધ કર્યા. અરે એ હદ સુધી બંધ કર્યા કે એમણે પોતાના વાલા સોયા દીકરા જીગરની બર્થડે પણ ન ઉજવી, જેથી ઘરમાં કોઈને ખબર ન પડે કે કંપનીમાં નાણાં ભીડ ચાલે છે. અને તમે એમને અભિમાનીનું સ્વરૂપ આપતા ગયા મામા. ઓલરાઈટ, તો આ વાત એને મને કહેવી જોઈએ ને? અરે કેવી રીતે કે મામા? તમને બળવંતે કરેલા વિશ્વાસઘાતની જો તમને ખબર પડી જાય ને અને તમને કંઈક થઈ જાય તો? આમાંય તમને 2 એટેક આવી ચૂક્યા હતા મામા. ઓલરાઈટ, હું માનું કે આ લોકો જે કંઈ પણ કર્યું એ મારા સારા માટે કર્યું, પણ આમ છતાંય સ્નેહા અને ચંદ્રિકા સાથેનું વર્તન સાફ નહોતું જ. ચંદ્રિકા જ્યારે હોસ્પિટલમાં હતી અને લોહીની સખત જરૂરત હતી એ વખતે આલોકે ચંદ્રિકાને એની સગી માને લોહી આપવાની ના પાડી દીધી અને બહાનું શું કાઢ્યું કે એને વીકનેસ આવી જશે. અરે એક નંબરનો સ્વાર્થી છોકરો છે. અરે એ સ્વાર્થીને બ્લડ કેન્સર છે મામા. બ્લડ કેન્સર? હા મામા. આલોકને બ્લડ કેન્સર છે? હા મામા, એટલે જ મામીને એમણે લોહી નથી આપી. અને વાત રહી સ્નેહા ભાભીની, તો આલોકભાઈ ઈચ્છતા હતા કે સ્નેહા ભાભી એમને નફરત કરે અને એમનું જીવન બીજે ક્યાંક સેટ કરીને સુખી થઈ જાય બાબા. એ વિક્રમ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે વિક્રમ. હું મારા લોહીને ઓળખી ન શક્યો. હે ભગવાન, મેં શું કરી નાખ્યું? હે વિક્રમ, મને મારા આલોક પાસે લઈ જા. મને એની માફી માગવી છે. લઈ જા મને મારા આલોક પાસે. લઈ જા મને એની પાસે. હા મામા, લઈ જા. ચાલો. અમે યાદ છે તને હું નાનો હતો ત્યારે ઝાડ પરથી પડી ગયો હતો અને મેં બેભાન થવાનું નાટક કર્યું હતું. હા બેટા, મને બધું જ યાદ છે અને તને તને તારા પપ્પાએ ખૂબ ધમકાવ્યો હતો. પણ પછી એમણે મને બાદમાં લઈ ખૂબ વાલ કર્યો હતો ને વાલ. હા, મારા એ જ લાડ ત્યારે તને બગાડ્યો છે મિસ્ટર આલોક ભાનુશાલી. આ રીતે ત્યાગ પર ત્યાગ કરીને તારા બાપને તું નીચું દેખાડવા માંગે છે. હોસ્પિટલમાં દાખલ થઈ ગયો ને તે તારા બાપને જાણ સુધા ન કરી. નહીં પપ્પા, હા તો આમ તો તાવ બસ 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 ચાલો બસ. કેટલો હરાવીશ તારા બાપને, ક્યાં સુધી હરાવતો રહીશ? નહીં બાપા, ભાસ્કર ભાનુશાળીને કોણ હરાવી શકે? તું આલોક તું મને સતત હરાવતો રહ્યો છો પણ કદાચ તને વાતની જાણ નથી કે હું બધું જાણી ગયો છું. વાલનો વારસદાર હું તારા જીવનની ક્ષણે પળે સંઘર્ષ કરતો રહ્યો. અરે હું તારો બાપ થઈને તને સમજી ન શક્યો. હંમેશા તને ધિક્કારતો જ રહ્યો. બેટા મને માફ કરી દે. પાપ લાગે. વડીલો ક્યારે માફી નથી માંગતા. ત્યાં જે સાબિત કરી આપ્યું છે કે મેં ફક્ત ઉંમર વિતાવી છે. ચાલ, તું જીવન જીવ્યો છે બેટા, સાચા અર્થમાં જીવન જીવ્યો છે. બસ બાપા, બસ બાપા, તમે તો મારા આદર્શ છો. મારો આદર્શ કમજોર થાય. તૂટી પડે પપ્પા. आलोक बेटा, तू જરાય ચિંતા ન કરતો. તને હું કઈ નહીં થવા દઉં બેટા. મારું સર્વસ્વ તારા પર ન્યોછાવર કરી દઈશ. દુનિયાના સારામાં સારા ડોક્ટર પાસે તારો ઇલાજ કરાવીશ, પણ તને કંઈ નહીં થવા દઉં. આઈ પ્રોમિસ, કંઈ નહીં થાય તને. અરે બેટા, તારે તો તારું આ ઘર, ઓફિસ, આપણું આખું બિઝનેસનું સામ્રાજ્ય, આ બધું તારે જ સાચવવાનું છે, તારે જ સાચવવાનું છે. પપ્પા, જીવનનો મતલબ જ આવન જાવન. પણ હું આજે બહુ ખુશ છું. જાણે મારા મન પરથી બોજો ઉતરી ગયો. પપ્પા, 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 ફરી મને તમારા ખોળામાં સુવાની ઈચ્છા થાય છે પપ્પા. અને અને ફરી મારા બચપનમાં જાઉં છે પપ્પા, ફરી મારા બચપનમાં જાઉં છે પપ્પા. મને તમારા ખોળામાં સૂવું છે પપ્પા. પપ્પા, જોવું દુનિયા તારી આંખોથી, ઉડીશ હું તો બ્લડ ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ થયું છે. પણ આ બીમારીની અંદર બ્લડ કેન્સરના કોઈ પણ સેલ રહી જાય તો એ કેન્સર ફરીથી થઈ શકે છે. ડોક્ટર સાહેબ, તમે એક વાત સાફ સાફ કહી દો પ્લીઝ, આ લોકના બચવાના ચાન્સીસ કેટલા છે? ખરું કહું તો બહુ જ ઓછા, પણ આપ હવે એને ઘરે લઈ જઈ શકો છો. Thank you, doctor. Mama, doctor શું કીધું? नहीं विक्रम, नहीं नहीं, जो चंद्रिका, हवे आपने हिम्मत राखवानी छे ने. आलोक सामे आपने रड़वानु नथी. चलो, हिम्मत राखवानी छे आपने. સાચવી ને દીકરા, છે મમ્મા. હા, જા તો બેટા, ચીકાને બોલાવ્યા. હા, हेलो भास्कर राय भानुशाली हियर। हाय हेलो आदाब छोड़ो અને મૂળ વાત પર આવો। ભાનુશાળી કુટુંબનો વારસદાર જીગર મારા કબજામાં છે। મને છોડી દો ને। જો તમારે એને જીવતો જોઈતો હોય તો બ્રિજ પાસેના વેરહાઉસ પર તાત્કાલિક પહોંચો। અરે કોણ બોલે છે? અરે કોણ બોલે છે? બાળવાન બોલો। શું થયું? કોનો ફોન હતો? બળવંતે જીગરને કિડનેપ કર્યો છે। હા વિક્રમ ચાલ ચાલો। જીગર તો લોટરી છે મારી। નસીબ છે નસીબ છે મારું નસીબ। जिगर दादाजी 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 नसीब छे मारो। ए ए चलट भाऊ तावड़ छे दीकराने छोड़ावानी। अरे तो मारा नसीब नो एक को छे। ए बलवान थूच है तारी जिंदगी पर थूच है। अरे आवड़ा नाना बालक ने ढाल बनावी ने तू मारी सामे युद्ध जीतवा निकलो छे। पण एक बात तू भूली गयो छे बलवान। जीत ए भास्कर राय भानुशाली नो जन्म सिद्ध अधिकार छे। अने भास्कर राय भानुशाली नी सामे युद्ध में उतरनार के नी सामे पड़नार ने सिवाय हार बीजू कई ज नसीब नथी थतो। अरे अपना आठ आटला वर्षों संबंध हुआ छता पण ते मारी सामे आवु कृत्य कर्यु। अरे शरम आवी जोईए तने शरम। अरे शरम तो तमने आवी जोईए भास्करराय तमने। अरे तमे ज्यारे काई नता ने त्यारे आ बळवंते पोतानो लोही पसीनो भेगो करीने आ इंडस्ट्री ने ऊभी करावी। अरे मने तो एम के तमे एनी कदर रूपे आ इंडस्ट्री में हिस्सो आपशो पण ना तमे तो पोताना लबर मुछिया दीकरा आलोक ने एमडी बनाव्यो। बळवंत मारो आने। भास्कर राय पौत्र मो पण केटलो गजब छे जे तमने अही सुधी लई आव्यो। चालो हवे एज पौत्र ने जो जीवतो जोवा मांगता होय ने तो आ दस्तावेज पर सही करी दो। हेलो भानुशाली खानदान नो पायो एटलो नबड़ो नथी के तारा जेवा कोई हलावी शके। तो आजे भानुशाली खानदान नो पायो हूँ उखेड़ी नाखीश। ए मारो एमने। नहीं छोड़ू बर्बाद, नहीं छोड़ू तने, तू तने नहीं छोड़ो, नहीं छोड़ो, नहीं छोड़ो बर्बाद, नहीं छोड़ो, छोड़ी दे मरे, आलोक, बाबा, आलोक, बाबा, कदाच जिंदगी नी सफर में आटलीच घड़ी साथे निभावानी हती। हवे मळीशुं बीजा मोकामे। बेटा बेटा जो हिम्मत राख, तने कहीं नहीं था यार, तने कहीं नहीं था। आलोक 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 सागर ने सरिता हस्ती हस्ती छूटा पड़े पड़े पड़े। हेलो आँखों थी सपना रोड़ाया आंगन खिला पुष्पो मुरझाया पल भर माँ टूटा बंधन संबंध थीरी साया आंसू ना पीवाए कैमरे आम जीवाए कैमे टूट्यूं नजराणो भालनो वारसदार भालनो वारसदार।